नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सवताहुं। प्रश्न नंबर 267, मति ज्ञान ना मुख्य कया भेद छे स्पष्ट करो। तो सौथी पहला गई काले चर्चा करी कि मति ज्ञान ना कुल 336 भेद छे। ए 336 भेद ने समझवा माटे 5 इंद्रिय अने 1 मन पहला एना विषय समझू जरूरी है। जेने आपणे गई काले चर्चा करी के स्पर्शन इंद्रिय, रसन इंद्रिय, घ्राण इंद्रिय, चक्षु इंद्रिय, कर्ण इंद्रिय अने मन। आमां एक नियम छे के कोई पण जीवने 5 इंद्रियमांथी 4 इंद्रिय होय, 3 इंद्रिय होय, 2 इंद्रिय होय के 1 इंद्रिय होय, तो कोई पण 4, 3, 2 के 1 न होय। जो एक इंद्रिय होय तो पहली ज होय, एटले के स्पर्शन ज होय, परमथी ज होय। એવી રીતે 2 હોય તો સ્પર્શન ને રસના, 3 હોય તો સ્પર્શન રસના ને ઘ્રાણ, 4 હોય તો સ્પર્શન રસના ઘ્રાણ ને ચક્ષુ, 5 હોય તો સ્પર્શન રસના ઘ્રાણ ચક્ષુ ને કર્ણ। અને એ નિયમ છે કે મન એ જ જીવને હોય જેને 5 ઇન્દ્રિય પૂર્ણ રૂપે હોય, એટલે પંચેન્દ્રિય જીવમાં જ 2 પ્રકાર છે, સંગની અને અસંગની। હવે જે મતિ જ્ઞાન છે એ મતિ જ્ઞાનના मुख्य तो 4 प्रकार छे। 336 प्रकार समझवा माटे पहला एना 4 प्रकार आ समझवाना महत्वना छे। जे पहलू अवग्रह, बीजू ईहा, त्रीजू अवाय अने चौथु धारणा। अवग्रह, ईहा, अवाय अने धारणा आ 4 भेद मति ज्ञानना मुख्य छे। एमा अवग्रह एटले कयु ज्ञान, तो ए बतावे छे दर्शन उपयोग थया बाद अनंतर समय मा जे विशेष प्रतिभास थाय तेने अवग्रह कहे छे। आ मनुष्य छे एवु जे ज्ञान ए अवग्रह नामनु मति ज्ञान छे। दर्शन उपयोग अने ज्ञान उपयोग आजे चेतना छे ए चेतना छद्मस दशामा एवा रूपे परिणमे छे કે પેલા જ્ઞાન દર્શન, જ્ઞાન થયા પેલા દર્શન, દર્શન જ્ઞાન, દર્શન જ્ઞાન, દર્શન જ્ઞાન, એ રીતે ક્રમે ક્રમે એ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગનું પરિણમન થાય છે। અને જે દર્શન ક્રમે ક્રમે એ દર્શન ઉપયોગ પેલા દર્શન થયું પછી જ્ઞાન થયું, દર્શન થયું જ્ઞાન થયું, એટલા માટે આ સૂક્ષ્મ રૂપે સમજવું કે દર્શન આત્માનો સ્વભાવ છે, જ્ઞાન આત્માનો સ્વભાવ છે, પરંતુ દર્શન અને જ્ઞાન બંને એક સાથે ન થવા એ આત્માનો વિભાવ છે। કારણ કે આ દર્શન અને જ્ઞાન એક સાથે છદ્મસ્થ દશામાં નથી થતા, કારણ કે છદ્મસ્થ દશામાં આ નથી થતા। કેવળી ભગવાનને બંને સાથે થાય છે, એનો અર્થ એ કે કેવળી ભગવાનને એ સ્વભાવ પ્રગટ થઈ ગયો। હકીકતમાં તો એ પૂર્ણ સ્વભાવ છે આત્માનો કે બંને એક સમયમાં એક સાથે થાય, પણ અત્યારે નથી થતા એ જ વિભાવ છે। જેમ કે રાગ અને દ્વેષના ભાવ એ આત્માનો ચારિત્ર ગુણની પર્યાય છે। ગુણ તો આત્માનો જ છે, ચારિત્ર ગુણ છે। રાગ દ્વેષ એ શું છે? બસ કેમ વિભાવ છે? કારણ કે ચારિત્ર ગુણનું ઊંધું પરિણમન છે। તો એવી રીતે આ દર્શન અને જ્ઞાન એ બંને સ્વભાવ તો છે, પણ એનું વર્તમાનમાં એવું ઊંધું પરિણમન ચાલી રહ્યું છે કે પેલા દર્શન થાય છે પછી જ્ઞાન થાય છે, એ ઊંધું પરિણમન। અને સીધું પરિણમન કોને કહેવાય? કે જ્યારે દર્શન થાય ત્યારે જ જ્ઞાન થાય, એ સીધું પરિણમન। તો બંને એક સમયમાં નથી થતા એ ઊંધું પરિણમન, એના માટે શબ્દ વાપર્યો વિભાવ, અને બંને એક સમયમાં એક સાથે થાય એના માટે શબ્દ વાપર્યો સ્વભાવ। એ દર્શન જ્ઞાન માટે વિભાવ શબ્દ નથી વાપર્યો,
એનો એક સમયમાં નથી થતો એના માટે વિભાવ શબ્દ વાપર્યો છે કે બે એક સમયમાં વ્યક્ત નથી થતા. પદાર્થના પહેલા દર્શન થાય અને પછી જ્ઞાન થાય. હવે જે પદાર્થનું દર્શન થયું એ દર્શન થયા પછી જે જ્ઞાન થયું એ જ્ઞાનનું નામ છે અવગ્રહ નામનું મતિ જ્ઞાન. શરૂઆત થાય છે અવગ્રહથી. અવગ્રહનો અર્થ એ છે કે જે દર્શન થયું, દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ અને જ્ઞાન એટલે વિશેષ પ્રતિભાસ. આ બે વચ્ચે પેલા એટલું અંતર સમજી લો. દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ અને જ્ઞાન એટલે વિશેષ પ્રતિભાસ. મોટા ભાગે આમાં ભ્રાંતિ એ થતી હોય કે અજ્ઞાનતાના કારણે અજ્ઞાની એમ માને કે આ જે બધું આ દેખાઈ રહ્યું છે, આ ટ્યુબલાઇટ છે, આ પંખો છે, આ ટેબલ છે, ખુરશી છે, આ જે બધું દેખાઈ રહ્યું છે આ બધું દર્શન છે. એ દર્શન નથી, એ જ્ઞાન છે. એ જ્ઞાન છે, ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી થતું જ્ઞાન છે. અને એ જ્ઞાન જે થાય છે એ જ્ઞાનના આગલા સમયે જે સામાન્ય પ્રતિભાસ થાય છે કે આ કંઈક છે એવો સામાન્ય પ્રતિભાસ, જે નિરાકાર ઝલક, એ નિરાકાર ઝલકનું નામ દર્શન છે. અને નિરાકાર ઝલક એવી હોય છે કે જે ખાલી એક ચક્ષુ ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય એના પહેલા નથી થતી, એ તો કોઈ પણ ઇન્દ્રિયના નિમિત્તથી જ્ઞાન થાય એ જ્ઞાન પહેલા એવી નિરાકાર ઝલક નિયમથી થતી હોય છે, પકડમાં નથી આવતી. એટલે એવી રીતે જે આ ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જે જ્ઞાન થયું કે આ ખુરશી છે અને એના આગલા સમયે જે પ્રતિભાસ થયો, એવી રીતે જ લેવાનું કે મને ઠંડા પાણીનું જ્ઞાન થયું, મેં પાણીમાં હાથ નાખ્યો, એ જ્ઞાન થયું કે આ ઠંડુ છે, એના આગલા સમયે એવો પ્રતિભાસ થયો કે આ છે કંઈ, એ નિરાકાર ઝલક. એટલે સ્પર્શન ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય છે એના પહેલા પણ દર્શન થાય. રસનેન્દ્રિયથી જે જ્ઞાન થયું કે આ ગોળ મીઠો છે એના પહેલા મને એક દર્શન થયું છે, દર્શન એટલે મીઠાશ તો વિશેષ થયું, પણ એના પહેલા જે એક નિરાકાર ઝલક થઈ, એ રસને ચાખ્યા પહેલા એક નિરાકાર ઝલક થઈ, એ નિરાકાર ઝલક એનું નામ જ છે દર્શન. એવી રીતે પાંચેય ઇન્દ્રિય અને મન એ છયના નિમિત્તોના માધ્યમથી જે જ્ઞાન થાય છે, એ જ્ઞાન પહેલા જે સામાન્ય પ્રતિભાસ થાય છે એનું નામ દર્શન છે. દર્શન અને જ્ઞાન વચ્ચેનો ભેદ સમજી લો. દર્શન એટલે કે જ્ઞાન થયા પહેલા પદાર્થની થતી સામાન્ય ઝલક, નિરાકાર ઝલક. જ્ઞાન સાકાર હોય છે, દર્શન નિરાકાર હોય છે. જ્ઞાન વિશેષ હોય છે, દર્શન સામાન્ય હોય છે. અને જ્ઞાન પકડમાં આવે છે, દર્શન પકડમાં આવતું નથી. અને જ્ઞાન જેમ પાંચેય ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય છે, એવી રીતે દર્શન પણ પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય છે. એવો જે સામાન્ય પ્રતિભાસ વાળું દર્શન, એની પછી જે જ્ઞાન થયું, રૂમમાં પ્રવેશ થતાં જ એ જ્ઞાન થયું કે અહીંયા એક આ પુરુષ બેઠા છે, આ પુરુષ બેઠા છે એવું જ્ઞાન થયું. પણ એ જ્ઞાન થયા પહેલા આખા રૂમનો નિરાકાર, આખા બધું એક સાથે ઢગલો, એ ઢગલાનું જ્ઞાન જે છે એ ઢગલાના જ્ઞાનનું, ઢગલાનો પ્રતિભાસ છે, એ ઢગલાના પ્રતિભાસનું નામ તો સામાન્ય પ્રતિભાસ છે. અને એમાંના કોઈ એક પર્ટિક્યુલર વિશેષ પદાર્થનો પ્રતિભાસ એનું નામ છે જ્ઞાન, એનું નામ છે વિશેષ પ્રતિભાસ. જે ઢગલાનું જ્ઞાન થયું બધું, કે ખુરશી પણ પડી છે, આ દિવાલ પણ છે, સામે આ કબાટ પણ છે, કે આ બધી વસ્તુઓ પડી છે, એ એક સાથે, એમ નહીં કે આ કબાટ છે, આ ખુરશી છે ને આ પુરુષ છે, આ બધું જ એક સાથે પણ નિરાકાર, એવી એક ઝલક, એ દર્શન. અને આ પુરુષ છે એ જ્ઞાનનું નામ છે અવગ્રહ નામનું મતિ જ્ઞાન. આ પહેલું જ્ઞાન થયું. હું ચાર પ્રકાર બતાવું છું. મતિ જ્ઞાનના ચાર પ્રકાર મુખ્ય છે: અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. ફરીથી નામ બોલું છું: અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. અવગ્રહ એટલે કે સૌથી પહેલા પદાર્થનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાન અવગ્રહથી શરૂ થાય છે, એ અવગ્રહ નામનું જ્ઞાન છે કે આ પુરુષ છે, બસ આટલું જ્ઞાન.
હવે એ પુરુષ કોણ છે એ હજી જ્ઞાન નથી થયું, એનું નામ હવે જે વિશેષ જ્ઞાન થશે એ જ્ઞાનનું નામ છે ઈહા. એના માટે અવગ્રહ જ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધમાં વિશેષ જ્ઞાન વ્યક્ત થવું તેને ઈહા કહે છે. જેમ કે આ ઠાકોરદાસ જે છે એવું જ્ઞાન. હવે પહેલા તો એવું હતું કે આ પુરુષ છે અને પુરુષમાં કોઈ પણ હોઈ શકે, પણ આ વિશેષ થયું, આ ઠાકોરદાસ જે છે એવું જ્ઞાન. એટલે જે વ્યક્તિને આપણે પેલા જાણીએ છીએ પછી એને વિશેષ રૂપે જાણ્યું તો એ અવગ્રહ થી ઈહા સુધી પહોંચ્યા. પણ આ ઈહા એ એવું જ્ઞાન છે કે મેં જાણ્યું કે આ ઠાકોરદાસજી છે, પણ એમાં બે વસ્તુ હજુ છે. એક સંશય છે અને બીજું કે આનું વિસ્મરણ પણ થઈ શકે છે. આ બે શબ્દ ખાસ યાદ રાખજો, સંશય એટલે ડાઉટ, ડાઉટ છે કે આ ઠાકોરદાસજી છે કે આ કોઈ બીજા છે, અને વિસ્મરણ પણ થઈ શકે છે. હવે ત્રીજું જે જ્ઞાન છે એ અવાય, ભૂલી શકે છે, ભૂલાઈ પણ જાય, બહાર નીકળી ખબર પડે યાદ જ ન હોય કે કોણ હતો એવું. અને ત્રીજું છે અવાય, ઈહા જ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધમાં સંશય ટળી જવો એનું નામ ઈહા અવાય છે. એટલે હવે આ ઠાકોરદાસજી છે પેલા એ જાણ્યું હતું બીજા નંબરમાં, હવે ત્રીજા નંબરમાં ઠાકોરદાસજી જ છે, આ જકાર લાગ્યો એનો મતલબ હવે સંશય ટળી ગયો છે. પણ હજુ અવાય નામનું મતિ જ્ઞાન એ એવું છે કે એનું પણ વિસ્મરણ થઈ શકે છે. એટલે ચોથું છે ધારણા, કે જેને અવાયથી નિર્ણય કર્યો જાણ્યું એના સંબંધમાં હવે વિસ્મરણ પણ ન થાય એવું દ્રઢ જ્ઞાન, એનું નામ ધારણા જ્ઞાન છે. એ ધારણા અવાય જ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધમાં સંશય તથા વિસ્મરણ ન થવા તેને ધારણા કહે છે. જેમ કે આ ઠાકોરદાસજી જ છે એનું ક્યારેય વિસ્મરણ ન થવું એનું નામ છે ધારણા. ચાર વાત ફરીથી હવે બતાવી દઉં છું દ્રષ્ટાંતથી. અવગ્રહ એટલે આ પુરુષ છે, ઈહા એટલે આ ઠાકોરદાસજી છે, પણ એમાં સંશય પણ છે અને ભૂલી પણ શકે છે. અવાય એટલે આ ઠાકોરદાસજી જ છે, હવે આ સંશયવાળું ભાગ નીકળી ગયો પણ હજુ વિસ્મરણ થઈ શકે છે અહીંયા. અને ચોથું આ ઠાકોરદાસજી જ છે જેનો આ સંશય તો નથી જ તે, પણ વિસ્મરણ પણ હવે નહીં થાય, ભૂલાશે પણ નહીં, એનું નામ છે ધાર. હવે આ ઠાકોરદાસજી જ છે એને ભૂલવા નહીં એની સાથે આપણે શું લેવા દેવા હવે આત્મા ઉપર, કારણ કે માર્ગ તો આત્માની જ છે. તો હું સત્તા સ્વરૂપ દ્રવ્ય છું, હું છું દ્રવ્ય સત્તા સ્વરૂપ, આ અવગ્રહ. હવે એ સત્તા સ્વરૂપ દ્રવ્ય છું પણ કયું દ્રવ્ય છું, કે આત્મ દ્રવ્ય છું, હું આત્મા છું, હું આત્મા છું આ ઈહા. પણ આ જ્ઞાન એવું છે કે હજુ એમાં સંશય પણ છે અને વિસ્મરણ પણ થાય. એટલે ત્રીજામાં આવે સંશય ટળી ગયો, હું આત્મા જ છું, પણ હજી આ ભૂલાઈ જાય છે. અને ધારણા એનો મતલબ એ કે હું આત્મા જ છું એ વાત એક પળ માટે પણ ન ભૂલાય, એ જ્ઞાનનું નામ છે ધારણા નામનું મતિ જ્ઞાન. આત્મા ના, હજુ તો હું આત્મા જ છું એ ભૂલાશે નહીં. અનુભવ હવે શ્રુત જ્ઞાનમાં, આ તો મતિ જ્ઞાન થયું, મતિ પૂર્વક પછી જે શ્રુત એ તો આગળ બતાવીશ કે એ વખતે શું થાય છે. મતિ જ્ઞાન સુધી પણ આપણે નથી પહોંચતા, કારણ કે આવા એવું નથી કે મતિ જ્ઞાન પછી અટકી જાય, એ ધારણામાં આવ્યું એટલે અનુભવ પણ થવાનો છે. ધારણા જ્ઞાનમાં એ નિર્ણય થયો, અનુભવ પણ થશે. ત્યારે એ જે હું આત્મા જ છું એ જે જાણ્યું છે, તો શ્રુત જ્ઞાનથી પછી એ આત્મા જ છું એનું ભાવભાષણ હજી નથી, ત્યાં પછી ભાવભાષણ થાય છે. શ્રુત જ્ઞાનમાં ભાવ ભાષે છે, હા,
એમાં તો ખાલી એક એકત્વ થઈ ગયું છે કે આ જ છે, બસ આ જ છે. પણ એના સંબંધમાં જેટલું ડિટેલમાં છે એની જે મહિમા છે એ બધી મહિમા શ્રુત જ્ઞાનમાં આવે છે. એનું જેટલું ડિટેલ એનો ભાવ ભાસવો, ભાવ બધું ભાવ ભાષણ. એક તો સામાન્ય જ્ઞાન છે જેમાં એટલું જ જાણ્યું છે, અને ભાવ ભાષણના અંદર એની પૂરી પૂરી જે પૂરું આર્ટિફિશિયલ હતું જે આ મતિ જ્ઞાનમાં, એ પૂરેપૂરો ભાવ સહિત હવે પકડમાં આવે છે. હમણાં મને ધનરાજભાઈ બહુ સરસ મજાનો સેટ આપ્યો છે ડાયમંડનો, તો આપ્યો કે લો આ સેટ. તો જ્યારે મેં જોયો ત્યારે એટલું તો મને દેખાઈ ગયું કે આ પૂતગલ છે, આ અવગ્રહ. અને કીધું કે આ તમારું છે, હવે તમારું છે, હવે આ વસ્તુ તમારી છે, એ એકત્વ પણ થઈ ગયું છે અને એ તમારું જ છે હવે, અને તમારું જ છે આ વાતો ભૂલતા નહીં, સાથે લઈને જવાની છે. આવી ગયું. પણ અંદરમાં એમ છે કે આ વસ્તુ જે છે એ ઇમિટેશન જ્વેલરી છે, અને ઘરે જઈને ખબર પડે કે આ તો સાચા ડાયમંડનું છે, તો એ જે છે ને એનો ભાવ અલગ હોય છે. આ જે છે એક આર્ટિફિશિયલ છે. અવગ્રહ ઈહા અવાય ને ધારણા, બસ આ કોરે કોરું જ્ઞાન છે. આત્મા 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 છો, આત્મા છો, આત્મા છો, અને પેલામાં પૂરો ભાવ, એની મહિમા વધી જાય છે. ઓ આ તો આવું છે. તમે પણ હવે મને ખબર, હું ન્યાયક જ છું, ન્યાયક જ છું, ન્યાયક જ છું, પણ એ ન્યાયકનો ભાવ નથી ભાસ્યો. ન્યાયકનો ભાવ ભાસે એટલે એ ન્યાયકમાં જે પણ ભરેલું છે એ બધું જ તમને ત્યાં અનુભવમાં આવે છે, એ બધું ત્યાં તમને વેદનમાં આવે છે, એ જે પણ ભરેલું છે. હવે તમે એનાથી ભેદ જ્ઞાનને છૂટે છૂટું સ્વરૂપ કરી શકો છો. એ ગોળ છે, ગોળમાં વાળ છે, ગોળમાં વાળ છે, હકીકત છે કે ગોળમાં વાળ છે. ગોળમાં ક્યારેય વાળ હોતો નથી. એ વાત તમને ત્યારે સમજાય છે કે જ્યારે તમે પડીકામાં રહેલા ગોળને ન દેખીને મીઠાશ સાથે રહેલા ગોળને દેખો. તો હવે આ પડીકું વાળેલું છે ને એમાં ગોળ છે, અને એ ગોળની અંદર એક ગાળ ફસાયેલો છે. તમે પડીકામાં રહેલા ગોળને જો તો તમને ગોળમાં વાળ છે એ વાત દેખાશે, પણ ગોળના સ્વભાવની સમીપ જઈને જો કે જે મીઠાશ 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 એ ગોળ, અને મીઠાશમાં ક્યાંય વાળ નથી. મીઠાશમાં તો એકલી મીઠાશ છે, વાળ જુદો છે, તો પછી એ વાળ એમાં નથી. તો આ પડીકા સાથે જો તમે આત્માને જો તો આત્મામાં રાગ છે એવું લાગે છે, પણ જ્યારે આત્માના જ્ઞાન સ્વભાવની નજીક જઈને આત્માને જો તો આત્મામાં રાગ નામનો વાળ નથી. આત્મા એટલે જ્ઞાન, ગોળ એટલે મીઠાશ, બસ બીજું કાંઈ નથી. એમાં નથી હોવા છતાં પણ નથી, કારણ કે દ્રષ્ટિ એવી જ છે કે બહાર છે, એને અંદર નથી, એને અંદર નથી. હોવા છતાં પણ પર્યાયથી જુદો, પર્યાયથી જુદો અનુભવ. પહેલી વાત તો એ સ્વીકાર પેલા કર્યો કે આ મારામાં નથી. કારણ કે જેને શુદ્ધ દ્રવ્યની પ્રાપ્તિ કરવી હોય તો પેલા શુદ્ધ દ્રવ્યનો નિર્ણય તો કરે કે આ શુદ્ધ છે, પ્રાપ્તિ તો પછી થશે એને. અને પાછું હકીકતમાં પર્યાયમાં છે, પણ આ દ્રષ્ટિની વાત કરું છું. દ્રષ્ટિ એવી છે, આ દ્રષ્ટિની પ્રધાનતા છે. જેવી દ્રષ્ટિ હોય છે પછી વિચારની ધારા પણ એવી ને એવી જ ચાલે છે. એક અંદરમાં દ્રઢતા છે. એક વ્યક્તિ દારૂ પીધો છે, દારૂના નશામાં છે, એટલો દારૂ પી ગયો, બેહોશ થઈ ગયો. એ માણસ એવો બેહોશ થયો, ભાન ન રહ્યું. રાત્રે ઊંઘ ખોલી, બે વાગ્યા, ઘડિયાળમાં જોયું 2 વાગ્યા છે.
તત પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો, તત એક ડાયરી કાઢી, ડાયરીમાંથી નંબર કાઢ્યો, દારૂની દુકાનવાળાને ફોન કર્યો કે દારૂની દુકાન કેટલા વાગે ખુલશે. હવે પેલા એ કીધું કે તું તમારો રોજનો કસ્ટમર છો, તું ફોન કરીને શું કામ પૂછે છે? તમને ખબર છે સુરત સવારે 10 વાગે દારૂની દુકાન ખુલે છે અને હજી 2 વાગ્યા છે. હવે પરેશાન નહીં કર, હું ફોન ચાલ. 3 વાગ્યા પાછો ફોન કર્યો, દારૂની દુકાન કેટલા વાગે ખુલશે? 4 વાગ્યા પાછો ફોન કર્યો, 5 ઘડીએ ડિસ્ટર્બ કરતો. એટલે પછી દારૂની દુકાનના માલિકને એટલો ગુસ્સો આવી ગયો, એણે કીધું હજી 5 વાગ્યા છે, સવારે 10 વાગે દારૂની દુકાન ખુલશે અને હવે તને કહી દઉં કે સવારે 10 વાગે દારૂની દુકાન ખોલીશ ને તો પણ તને દુકાનમાં નહીં આવવા દઉં, જા. તો આને કીધું કે દુકાનમાં આવવાની વાત કરે છે કોણ? હું દુકાનમાં જ રહી ગયો છું, તમે મને બંધ કરીને જતા રહ્યા છો, એટલે હું કહું છું દુકાન ક્યારે ખોલે ને ક્યારે બહાર નીકળો, મારે આવવું નથી. હવે એ છે, અંદર જ છે, દુકાનમાં જ છે, દુકાનની બહાર નથી. હવે આની વિચારધારા પૂરેપૂરી એ જ, એને વિચારમાં સપને પણ વિકલ્પ એવો નથી ઉડતો કે આ દુકાનમાં હોય. દુકાનમાં હોવા છતાં પણ દુકાનમાં નથી, એ બહાર છે માલિક માટે. તો સત્તા સ્વરૂપ તો એ હકીકત એ છે, હકીકત એમ પણ છે કે રાગ અંદર આત્મામાં છે, પણ જ્ઞાનીની વિચારધારા એ અંદર છે જ ને, એ તો બહાર જ છે હોવા છતાં પણ. અને એવો જ પછી આત્માનો અનુભવ પણ થાય છે કે આત્મામાં રાગ નથી, એવો શુદ્ધ જ અનુભવ થાય છે. જેવો વિચાર ચાલે છે એવો અનુભવ કરે છે. અત્યારે જેવો આપણે વિચાર કરીએ છીએ દુઃખ પણ એનું જ થાય છે. આપણે દુઃખી થઈએ છીએ જ્યારે ક્યારે મારાથી આ ખોટું બોલાઈ ગયું, બહુ ખોટું બોલાઈ ગયું, મારાથી આ કંટ્રોલ ન થયો, મારા ગાળ બોલાઈ ગઈ, મારાથી કંટ્રોલ ન થયો, મારાથી લાખો મરાઈ ગયો. એટલે આવા વિચારો કરતી વખતે આપણે દુઃખી થઈએ છીએ, અંદરમાં આનંદ નથી આવતો, દુઃખ જ થાય છે. એ દુઃખ થાય છે કારણ કે આપણે પોતાને કષાયવાળો અનુભવ કરીએ છીએ. જેવો અનુભવ કરીએ છીએ એવું ફળ મળે છે. તો જો હું શુદ્ધ અનુભવ કરું તો શુદ્ધ અનુભવનું ફળ આનંદ જ હોય, દુઃખ જ ન હોય. બરાબર છે, કોઈને લાફો માર્યો એ કાર્ય જે છે એ કાર્ય ત્યાં થતું રહે, પણ દ્રષ્ટિ, નાનું બાળક રમે છે, નાનપણથી એને શીખાડવામાં આવ્યું છે કે નીચે જોઈને ચાલવું જોઈએ, જીવો મરે છે એ જીવોને પણ આપણા જેવું કષ્ટ થાય છે. પણ એ વખતે એની દ્રષ્ટિ કેવી છે, રમવામાં એવો તલ્લીન હોય છે કે જીવ મરે તો મરે, એના તરફ ધ્યાન નથી જતું. અને બીજી વાત કે એ વખતે એ પણ હકીકત છે, પાછા જીવ આમ નામ નથી મર્યા, નિર્દોષ જીવ નથી મર્યા, એ જીવનો દોષ છે કે એનું આયુ કર્મ એટલું જ હતું એટલે એ મર્યા છે. પણ આ જેમાં એકમાં એવો જોડાયેલો છે તો ત્યાં સહજ એવી ક્રિયા મરવાની થતી હોય છે. એવી રીતે અંદરની ધારા જ્ઞાનીની એવી ચાલતી હોય આત્માની, અને બહારમાં જીવોનો ઘાત પણ થતો હોય તો પણ, અંદરની ધારામાં એવા જોડાયેલા હોય તો બહારમાં ઘાત થતો હોય તો પણ ક્ષમ્ય છે, કારણ કે પોતાનું પ્રયોજનભૂત કાર્ય ત્યાં થઈ રહ્યું છે. એ તો આત્મામાં નતા ત્યારે પણ જીવ મરતા હતા, આત્મામાં છે તો પણ જીવ મરે છે, પણ આત્મામાં જે છે એ બહુ મહત્વનું છે. તમે આ વિચાર કરીને કોઈને આમ લાફો મારી દીધો અને પછી કહો કે મેં તમને લાફો ક્યાં માર્યો છે, એમ નહીં. તમે તમારા આત્માના વિચારોમાં એવા હોય ને ઠોકર લાગી પણ જાય, કોઈને વાગી પણ જાય, તો તમને એનું ફળ કંઈ નથી, ડરવાની જરૂર નથી. પાપ થાય પણ એ વખતે તમારી દ્રષ્ટિમાં એ પાપી આત્મા નથી રહ્યો, તમારી દ્રષ્ટિમાં એ ભગવાન આત્મા છે. ભગવાન આત્મા છે એટલે ત્યારે તમને એની મહિમા આવી છે, તમે એ રૂપે અનુભવ કર્યો. એટલે જેમ તમે આ અનુભવ કર્યો કે આ વાળ ગોળમાં મળ્યો નથી, વાળ વાળમાં છે, ગોળ ગોળમાં છે, કારણ કે વાળમાં મીઠાશ નથી. મીઠાશ જો વાળની અંદર હોય તો હું માની લઉં કે વાળ અને ગોળ બે એક થઈ ગયા, એમ આ રાગ જે છે એ રાગને ખબર જ નથી, દ્વેષના ભાવને ખબર જ નથી. આ અહીંયા ઠંડામાં મને હાર લાગતા જે ખબર પડી કે આ ઠંડુ, એ ઠંડાનું જ્ઞાન મને રાગે નથી કરાવ્યું, ઠંડાનું જ્ઞાન મને જ્ઞાન સ્વભાવથી થયું છે, એ જ્ઞાન અંદરથી થયું છે, એ બહારથી નથી આવ્યું. રાગ પરના લક્ષ્ય થાય છે અને જ્ઞાન સ્વભાવથી થાય છે. મને તમારા પ્રત્યે રાગનો ભાવ થાય છે તો એ તમારા નિમિત્તે થયો છે, એ અંદરથી નથી આવ્યો. પણ જો તમે
અહીંયા બેઠા છો એવું જે જ્ઞાન થયું છે એ અંદરથી આવ્યું છે, કે તમે છો એટલે આવ્યું છે એમ નહીં. આમાં આપણને અટપટું લાગે કે રાગ માટે તમે પારકાને જવાબદાર કહી દો ને જ્ઞાન માટે પોતા નથી થયું એમ કહી દો, આવું કેમ? તો કે એનું કારણ છે કે જો એ પદાર્થ ત્યાં હોય કે ન હોય તો જ્ઞાન તો થવાનું જ છે, પણ જો એ પદાર્થ રાગ થવા માટે એની ઉપસ્થિતિ જરૂરી છે, જ્ઞાન માટે એની હયાતી જરૂરી નથી. એટલે એવું બની શકે કે કોઈ જીવને રાગ દ્વેષના ભાવ વિના પણ જ્ઞાન થતું હોય. સિદ્ધ ભગવાનને રાગ દ્વેષ નથી પણ જ્ઞાન થઈ રહ્યું છે. પણ એવો કોઈ જીવ નથી કે જેને જ્ઞાન ન હોય ને રાગ દ્વેષ થતા હોય. જ્ઞાન તો નિરંતર ત્રિકાળ ટકીને રહેવા વાળું છે, સ્વભાવ છે આત્માનો, એ જવાનું નથી. રાગ અનાદિ શાંત છે, અનાદિકાળથી છે પણ એનો અંત છે, અને જ્ઞાન અનાદિ અનંત છે એટલા માટે સ્વભાવ છે. આત્માની જેટલો જ એનો કાળ છે, જેટલો કાળ આત્માનો છે અનાદિ અનંત, એટલો જ કાળ આત્માના જ્ઞાનનો છે. પણ આ રાગનો કાળ એટલો નથી, એટલા માટે રાગને ક્ષણિક કીધો છે. તો આ જાણવાનું કે ભાવભાષણમાં આત્માનું પૂરું સ્વરૂપ ત્યાં સ્પર્શાય છે, વેદનમાં આવે છે, અને ત્યાં એ ભેદ નથી રહેતો. ખાસ મહત્વનું વાત એ છે કે ત્યારે જ્ઞાનનો અનુભવ થયો એ જ આત્માનો અનુભવ છે, એ ત્યાં પ્રતીતિ છે, ત્યાં ભેદ નથી. અને એટલા માટે જુદો કોઈ આત્માનો અનુભવ હશે એવો વિચાર પણ નથી ઉઠતો, ત્યારે એ ખબર છે કે આ જે જ્ઞાનનો અનુભવ એ જ આત્માનો અનુભવ છે. એ ભેદ કેમ ન પડે? ત્યારે બસ આ ગોળનો અનુભવ એ જ, આ મીઠાશનો અનુભવ એ જ ગોળનો અનુભવ, એ ભેદ ત્યાં નથી. હવે મીઠાશનો અનુભવ કર્યા પછી હવે નવો ગોળ ચાખવાની જરૂર નથી. આ જ મીઠું જે લાગ્યું છે એ આ મીઠાશ એ જ ગોળ છે. એવી રીતે જે પણ જ્ઞાન ખબર પડે આ જ્ઞાન એ જ આત્મા છે, આત્મા આનાથી જુદો નથી. અને જેટલું તમારું ઉપયોગ એ જ્ઞાન સાથે જોડાયેલો હશે એટલું તમને જ્ઞેયોનું વિસ્મરણ, જ્ઞેયોની વિસ્મૃતિ ઓટોમેટિક સહજ થતી જશે. ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોમાં સમાગમ થતો દેખાશે પણ તમને અંદરમાં એનું વેદન નહીં થતું હોય. મારી આંખ અહીંયા ફરતી હશે, એક એકને દેખતી હશે એવું તમને લાગતું હશે, ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોનો સમાગમ થતો દેખાતો હશે, પણ વેદન એકલા જ્ઞાનનું થતું હશે, મને અંદરમાં એ વેદન જ નથી થતું કે આ ભાઈ આ છે ને આ બીજા ભાઈ આ છે, ત્રીજા ભાઈ આ છે, આ ભાઈ આ છે. કારણ કે એકલા જ્ઞાનનું વેદન થાય ત્યારે આ જ્ઞેયોનું વિસ્મરણ સહજ થવા લાગે, એ શુદ્ધ જ્ઞાનમાં થાય છે. બધા સાથે હોય એમ નહીં, કે જ્યારે પણ આ જ્ઞાનનું વેદન થશે ત્યારે કોઈ ને કોઈ તો ત્યાં સાક્ષાત હશે જ છે ને. ઘરમાં નહીં હોય ને વનમાં હશે તો જ્યાં ઝાડપા હશે, જાનવર હશે, કોઈ ને કોઈ તો હશે. ત્યારે એ રાગ દ્વેષ એ ત્યારે જ ટળે છે જ્યારે દ્રષ્ટિમાંથી નીકળે છે. દ્રષ્ટિમાંથી નીકળે છે એટલે રાગ દ્વેષ ઉપરની, હવે જે જ્ઞેય છે એ જ્ઞેય ઉપરની દ્રષ્ટિ રહી નથી, એટલા માટે હવે રાગ કરે તો કોના ઉપર કરે, દ્વેષ કરે તો કોના ઉપર કરે, દરેક સમયે પોતાને જાણે છે, જણાતું જ નથી, એને જ્ઞાન જણાય છે. હવે મને ખબર પડે કે આ મારો મિત્ર છે અને આ મારો શત્રુ છે, તો આ મિત્ર છે એવું જે જ્ઞાન ને આ શત્રુ છે એવું જે જ્ઞાન, તો રાગ ને દ્વેષ થવાના છે. પણ જે મિત્ર જ્ઞાનમાં જણાય છે ત્યારે મિત્રમાં રસ નથી, મિત્રની મહિમા નથી, મિત્ર અસાર લાગ્યો છે, એટલા માટે હવે ત્યાં મિત્ર ન જણાઈને જ્ઞાન જણાય છે. શત્રુ અસાર લાગ્યો છે એટલે હવે શત્રુ ન જણાઈને જ્ઞાન જણાય છે. જ્યારે જ્ઞેય અસાર લાગવા લાગે છે ત્યારે જ્ઞાન જ જણાય છે, જ્ઞેય જણાતું નથી. અને જે એકલું જ્ઞાન જણાય ત્યાં હવે એમાં કોઈ કેવા જ્ઞાન ઉપર રાગ કરવો ને કેવા જ્ઞાન ઉપર દ્વેષ કરવો, કારણ કે બધું જ્ઞાન 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 જ છે. મુનિવર રામસિંહ પાહુડ દોહામાં કહે છે, જ્યારે
વનમાં ઝાડ પાન પશુ પક્ષી આ બધું દેખું છું તો ઝાડ ને દેખું છું ત્યાં મને મારું જ્ઞાન જણાય છે, પશુ ને દેખું તો જ્ઞાન જણાય છે, પક્ષી ને દેખું તો જ્ઞાન જણાય છે, તળાવ સરોવર ને દેખું તો જ્ઞાન જણાય છે, દરેક સમયે મને જ્ઞાન જ જણાય છે. હવે પ્રશ્ન થાય છે કે કોના પર રાગ કરું, કોના પર દ્વેષ કરું? કારણ કે ચાલતા ફરતા હોવા છતાં પણ આંખ ખુલી કાન ખુલા ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોનો સમાગમ થતો હોવા છતાં પણ ઉપયોગનું જોડાણ જ્ઞાન સાથે નિરંતર રહે છે. એટલે એના માટે બહારના પદાર્થોનું વિસ્મરણ સહજ થાય છે. આ વિસ્મરણ થાય તો હવે અનુભવની નજીક પહોંચ્યા એમ સમજવું. આ ચિંતનની ધારા આવી ચાલતી રહી છે અને એટલા માટે જ તે આવી અનુભૂતિની નજીક પહોંચેલા જીવ પછી આ ઘરની જવાબદારી લઈને નથી બેસતા, કારણ કે એને ઘરના કેવો તરફ ધ્યાન જ નથી, તો કોણ ઘરમાં ઘૂસી ગયું, કોણ નીકળી ગયું, એવો ધૂની થઈ ગયો છે આ જ્ઞાનના માટે. જ્ઞાનની ધૂન એવી લાગી છે કે એને જ્ઞાન 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 જ જણાય છે, બીજો કોઈ એને વચ્ચે વિકલ્પ નથી આવતો. અને એટલા માટે તે શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરે છે, જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ કરતો નથી. એટલા માટે શુદ્ધ જ્ઞાનના અનુભવના બળે શુદ્ધ આત્માનો અનુભવ કરે છે. અને આ પ્રક્રિયા કોઈ નવી શરૂ નથી થતી કે હવે હું જ્ઞેયોને ન જાણીને એકલા જ્ઞાનને જ જાણું, એ પ્રક્રિયા કોઈ નવી શરૂ નથી થતી. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારથી આ પ્રક્રિયા શરૂ નથી થતી. આ પ્રક્રિયા તો અનાદિકાળથી ચાલી રહી છે કે હું પોતે પોતાના જ્ઞાનને જાણું છું અને જ્ઞાનનો જ અનુભવ કરી રહ્યો છું. પણ એવી જાગૃતિ નથી કે આ જે અનુભવમાં આવી રહ્યું છે આ જ્ઞાન જ છે, એવી જાગૃતિ હતી કે અનુભવમાં આવી રહ્યું છે તે જ્ઞેય છે. એટલા માટે ફેરફાર કરવાની કોશિશ કરી. એ જ્ઞેય છે, એ જ્ઞેય અહીંયા નથી, બહુ દૂર છે. તમે મારા જ્ઞાનમાં જણાયા છો, પણ મારું જે જ્ઞાન જે છે, જે જ્ઞાન અહીંયા છે, એ જ્ઞાન, એ જ્ઞાનમાં તમે નથી. જ્ઞેય જ્ઞાનમાં જણાય છે, એ વ્યવહાર છે. જ્ઞેય જ્ઞાનમાં આવ્યું છે, જ્ઞાનમાં જણાયું છે, એ વ્યવહાર છે. જ્ઞેય ખરેખર જ્ઞેયમાં જ હોય છે, જ્ઞેય ક્યારેય જ્ઞાનમાં નથી હોતું. જ્ઞાનમાં તો એકલું જ્ઞાનનું પરિણામ અને એકલો જ્ઞાન રસ જ હોય છે, બીજું કંઈ નહીં. આ ભેદ જો જાણે તો જગતના જ્ઞેયોનો જ્ઞાતા તો હું છું ને, એવી જે જ્ઞાતૃત્વ બુદ્ધિ ઉત્પન્ન થાય છે એ પણ છૂટી જાય. એ જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે, એ જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે એવું તમને દેખાયું છે, કારણ કે તમને જ્ઞેયોમાં રસ છે. ખરેખર તો આ જ્ઞાન જ પ્રતિબિંબિત થઈ રહ્યું છે. તમને રસ જ્ઞેયોનો છે એટલે તમને જ્ઞેયો શબ્દ વચ્ચે આવે છે, અને તમે જ્ઞેયોનો અનુભવ નથી કર્યો. તમારી પ્રતીતિમાં તમને જ્ઞેયોની મહિમા છે એટલે તમે જ્ઞેયોનો અનુભવ કરો છો, બાકી અનુભવ એ પોતાનો થઈ રહ્યો છે. અને પોતાના ઉપર દ્વેષ કોણ કરે, પોતાના ઉપર કશાય કોણ કરે, ત્યારે એ ભાવ જ નથી રહેતો, કારણ કે આ પોતે જ પોતે જ જણાઈ રહ્યો છે. આ ખરેખર હું પોતે છું. જેમાં પરિવર્તન સંભવ નથી, અત્યારે પણ જ્ઞાન છે, બીજા સમયે પણ જ્ઞાન છે, ત્રીજા સમયે પણ જ્ઞાન છે. આવું જે અખંડ ધારાવાહી જ્ઞાન જે જ્ઞેયોને જાણે છે એનું જ્ઞાન તો ખંડ ખંડ રૂપ જ્ઞાન છે. એવું માને કે મેં તમને જાણ્યા, હવે મેં તમને જાણ્યા, હવે મેં તમને જાણ્યા, એટલે જે જાણનારામાં આમાં ટુકડા પડ્યા, આનો જાણનાર, આનો જાણનાર, આનો જાણનાર, આનો જાણનાર, એ ખંડ થયા. અને જાણનાર 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 આ પણ શબ્દના ભેદ, બાકી તો એ જાણ પણ જ બસ, બીજું કઈ નહીં. એ ધારા, એ અખંડ ને અભેદ. આવી અખંડ અખંડ શબ્દ છે ક્ષેત્ર વાંચી, એ ક્ષેત્રને બતાવવા વાળો છે કે આવી ધારા એકેન્દ્રિય થી લઈને
ત્યાં સુધીમાં બધાને જાણવા જાણવાનું ધારા ચાલતી જ હોય છે. આ જ કાર્ય બધા જીવનું છે. એટલે અહીંથી મકોડો પણ ચાલતો જતો હોય તો એની પણ આ જ જાણવા જાણવાનું ધારા જ્ઞાનની ચાલી રહી છે, બસ બીજું કશું જ નથી. તમે એને મકોડો નહીં જોવો, તમે એને એમ પણ નહીં જોવો કે આ કષાય વાળો ને પાપના ફળને ભોગવવા વાળો ને એ પણ નહીં જોવો. એકલું જ્ઞાનની ધારારૂપ જેનું પરિણમન થયેલું છે, જ્ઞાન ધારામાં જે જાણવા જાણવાનું જે કાર્ય કરી રહ્યો છે એવો ભગવાન આત્મા આ છે. હવે બીજું હોવા છતાં પણ દેખાતું નથી. આ દેખાતું નથી કારણ કે એ બધાની મહિમા નથી. મહિમા એક જાણપણા વાળા આત્માની છે. અહીંયા જાણપણા વાળા આત્માની મહિમા છે તો મકોડામાં પણ એટલું જાણપણા વાળો આત્મા જ છે, બીજું કશું નથી. એ રાગ ત્યાં નથી, દ્વેષ ત્યાં નથી, પછી તેને કોઈ કશાય નથી. અને એક એને નહીં, પછી કીડીને, ગાયને, ભેંસને, બધા બધા પ્રાણી માત્ર, જીવ માત્ર, બધામાં પછી એ જ ભાવ જાણવાનું પરિણમી રહેલો ભગવાન આત્મા. આ સિવાય બીજું કઈ ત્યાં છે જ નહીં. હવે લાવ હું આના ઉપર કરુણા કરું ને આને બચાવું ને નહીં. એ હતી જ કરુણા, જરૂરી હતી. આ કીડી છે, કીડી પર પગ ન મૂકો, કરુણાની જરૂર હતી. પણ એટલા પૂરતી કે તમને અહીંયા બેસાડવા માટે, ધર્મને સમજાવવા માટે. કારણ કે ધર્મ કરુણાનો ભાવ ન હોય તો ધર્મ સમજાય નહીં, અને કરુણાનો અભાવ ન થાય તો ધર્મ પ્રગટે નહીં. બેમાં ફરક છે. ધર્મને સમજવો અને ધર્મ પ્રગટવો. તો આ જે અહીંયા સમજવા બેઠા ત્યાં સુધી તો બરાબર છે કે તમારામાં એવી કરુણા ભાવ હતો કે ચલો આ જીવને બચાવવું, આ જીવને પણ બચાવવું, નરકની ગોદમાં નથી લઈ જવો, આ ભાવ આવ્યો. પણ હવે અહીંયા એ કરુણાનો પણ અભાવ થઈ જાય છે. કારણ કે કરુણા તો ત્યારે ઉત્પન્ન થાય છે કે હું કરોડપતિ છું ને આની પાસે જો 5 રૂપિયા છે, લાવ કંઈક કરુણા કરું ને એને આપું. મારું પેટ ભરેલું છે, આનું પેટ ખાલી છે, લાવ કંઈક આને હું આપું. દ્રષ્ટિ કેવી પડેલી છે એ કરુણા ભાવમાં એના પ્રત્યેનો હીનપણાનો ભાવ છે ત્યાં. એક સરખો ભાવ ત્યાં નથી હોતો ત્યારે જ આ કરુણા ઊભી થાય છે. એટલે કે આના બતાવ્યું ને તમારે, તમારે આ ઠગી જોઈએ. પણ કેટલા દિવસ સુધી કરશો તમે? અહીંયા કહે છે કે હવે જે મહાવીર ભગવાને કર્યું એ પોતાના અંદર આવી જાઓ. હવે પોતાનું જે કલ્યાણ કરવાનું બાકી છે એ કરી લો, કારણ કે કરુણાથી તો તમારું પુણ્ય જ બંધાય છે. મોક્ષ સ્વર્ગમાં જવાના છો વાયા વિરમગામ. પછી તેથી નીચે જવાનું છે સ્વર્ગમાં થઈને. આ વાત એટલે તમને બતાવું છું કારણ કે આ વાત બીજું તમને દુનિયામાં કોઈ નથી બતાવતું. કરુણા કરો, દયા પાડો, જીવોની રક્ષા કરો, નીચે જોઈને ચાલો, આ બધું તો કેવા વાળા ઘણા મળશે, ને આ ધર્મ છે એવું કેવા વાળા મળશે. પણ આ પુણ્ય છે, અને જેમ પાપ એ લોખંડની અટકડી છે, પુણ્ય સોનાની અટકડી છે, બે બાંધવા વાળી છે, બે ધર્મ નથી, બંને કર્મ છે. પાપ કર્મ છે, પુણ્ય કર્મ છે, અને આ બે કર્મથી છુટકારો એનું નામ ધર્મ છે. એ વાત નથી સાંભળવા મળતી જે મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિમાં 2500 વર્ષ પહેલા કીધી. આજે જાણવારૂપ જે પરિણમન, જ્ઞાન જ્ઞાનરૂપ પરિણમન એક જ તમે જોયું ત્યારે તમને કરુણા ભાવ ન આવ્યો. એ અત્યારે એક ક્રિયા થઈ જેવી વસ્તુ અલગ છે, પણ એમાં અંદરનો ભાવ કેવો છે? એક સરખો સંભાવ, એ સંભાવ નથી રહેતો.
હવે થાળી છે, તમે જમ્યા પછી થાળી ધોઈને પીતા હશો, થાળી ધોઈને પીવું, સંભાવ થી પીવું છો કે તમને થાળી બધી પીતી હોય તો તમને કોઈ ભાવ થાય છે કે ના ના કોઈ ભાવ નથી થતા, તો આમ ફોન કહી લે બરાબર, કોઈ ભાવ નથી થતા, થાય છે, ભેદ પડેલો જ છે ત્યાં, ભેદ પૂરેપૂરો પડેલો છે, કારણ કે તમે પૂરેપૂરો દાળ ભાત શાક રોટલી ખાધા, મીઠાઈ પકવાન ખાધા, એમાં તમે જેમ ખાતી વખતે જેમ આનંદ નો અનુભવ કરતા હતા, એવો આ પીતી વખતે એમાં આનંદ નો અનુભવ કર્યો, એનો મતલબ કે ભેદ કરેલો છે બે માં, બે ને એક સરખા નથી માન્યા, અને એ અધર્મ છે, જોઈને પીવી કે ન પીવી એ અધર્મ નથી, એ ધર્મ નથી, પણ આ બે પદાર્થ આની પહેલાનો જે હતો અને આની પછીનો, પહેલા વાળો જે હતો ધોયા પગરનો મિક પાણી બાણી નતું મેળવ્યું, એ તો સુખ આપવા વાળું હતું, અને આ સુખ આપવા વાળું નહીં, આ તો બસ આવું આમ જ ઠીક છે, એ બે ભેદ પડેલા છે, અને લાભ મળે એટલે પીવું છે, હા એ પણ કારણ છે, ત્યારે એમ નઈ કે પેલા જે મેં મજા લીધી હતી પેલી બરફી ટુકડો બરફી ના ટુકડામાં, એમાં બરફી નો પાણી વાળો ધોયેલો જે છે એમાં એવી જ મજા લઉં એમ નહીં, જેમ આમાં મજા નથી લેતો એમ બરફી માંથી મજા બંધ કરી દઉં, એમાં જેમ તમે અરુચિ પણ નથી, રુચિ પણ નથી, જેમ તમે પીવી છે પીવા માટે ખાલી પી લીધી, જીવો ને મારતા બાય એના ત્રણ જીવ કેવું પણ લખેલું છે એટલે પીવી છે લાભ મળે બરાબર છે, ભાવ આવે બરાબર છે, પણ આ જે દ્રષ્ટિ ની વાત આ પહેલી વાત અને ચારિત્ર ની વાત પછી વાત, જીવોને બચાવવા છે એ ચારિત્ર વાળી વાત છે, પણ પેલા તમારી દ્રષ્ટિ પલટી નાખો એ પહેલી વાત છે, થાળી ધોઈને પીતી વખતે એવું લાગતું નથી કે મેં થાળી ધોઈને પીતી, કારણ કે પેલા ભોગવટો કર્યો હોય ને હવે ખાલી પીવાનું હોય તો એમ લાગે, પણ પેલું બટકું પણ લીધું ત્યારે એમ જ કે આ થાળી ધોઈને પીવાની જેમ જ તે અંદર ઉતાર્યું છે, બીજું બટકું પણ એવી રીતે અંદર ઉતાર્યું છે, ત્યારે થાળી ધોઈને પીવા વાળું જે છે એ કંઈક નવું નથી લાગતું, બધું એક સરખું લાગે છે, કારણ કે એક સરખું જાણ્યું છે કે કોઈ પરમાણુ સુખ આપનાર નથી, એટલે પહેલાથી લઈને થાળી ધોઈને પીધા સુધીના બધા પરમાણુ ભલે શરીરમાં જાય દ્રષ્ટિ એક સરખી રહી છે, રહેવી જોઈએ, જો ન રહેતી હોય લાભ કીધો નહીં તો પછી એમાં એ હિંસા જે છે ને એ ત્યાં ઉત્પન્ન થયા બરાબર છે, ટોયલેટ ગયા પછી જે ટોયલેટ એ જે નીકળે છે વિસ્ટા, એ વિસ્ટામાં કેટલા જીવ ઉત્પન્ન થાય છે તમને ખબર છે, હવે એનું શું કરશો, શું કરશો, મારો કહેવાનો મતલબ એ છે કે જીવોની હિંસા જે થઈ રહી છે અહીંયા શરીરમાં થઈ રહી છે, લાળમાં થઈ રહી છે, થૂંકમાં થઈ રહી છે, વિષ્ઠામાં થઈ રહી છે, એ આટલી આટલી હિંસા છે, એમાં હવે આટલી થાળીમાં માનો જે થોડું પડ્યું છે એમાં પણ હિંસા છે વાત સ્વીકાર છે, પણ એના ઉપર એટલું જોર આપી દીધું કે જે ખરો ધર્મ હતો એ તો નીકળી જ ગયો, અને પાછું મોટો મને તો ઘણી વખત એવું થયું છે કે મારી તમે 10 જણા જો થોડે થાળી ધોઈને પીવા વાળા હોય ને મેં ના પી દીધો, તમે આટલું ધર્મનું જાણીને થાળી ધોઈને પીધી,
એટલે ઘણી વખત ન પીવે પણ આ બધાને કેવા વિકલ્પ નથી કરાવવા જવા દે, લઈ પી લેવા દે એની શાંતિ માટે. તમારી દ્રષ્ટિમાં તમારે પોતાનું ઘાત થયું એ નથી આવ્યું, એ પ્રશ્ન જ નથી ઉભો થયો કે આ જો મેં સમદર્શન રાખ કેટલો પોતાના આત્માનો ઘાત થાય એ તો યાદ તમને આવ્યું નથી. આ બધું પ્રવચન ક્યારે આવ્યું તમને? ખાલી જે દ્રષ્ટિમાં આવ્યું તો ખાલી મને આકૃતિઓ પેદા થાય છે, આ નથી આવ્યું મારા આત્માનું પોતાનું ઘાત થાય છે એના કેટલા કર્મ છે. આત્માનો ઘાત કેવી રીતે થાય છે કે જ્યારે તમે બે પૂદગલમાં ભેદ પાડ્યો એટલે આત્માનો ઘાત થયો, સર્વે પૂદગલ એક સમાન જાણ્યા, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની. આપણે હમણાં ધર્મ સમજી, એકચુઅલમાં ધર્મ નથી થયો, ધર્મ તો જે થવો થયો એના કરતા અનંત થોડો પાપ એવો છે. તમે જે પણ તપસ્યા કરતા હો પણ આવી તપસ્યા બીજા ન કરતા હોય કે કરતા હોય તમારું ત્યાં ધ્યાન જ ન જાય, પહેલી વાત તો આ. તમારું ત્યાં લક્ષ્ય જ ન હોય કે કોણ શું કરે છે, પણ તમે જે કરો છો એ પણ એક આગ્રહ ન થઈ ગયો હોવો જોઈએ. ખાસ વાત એ પરિણામોને તપાસવા ચકાસવાના છે, જો પરિણામ બગડતા હોય તો નહીં કરે. એ તમારા માટે તમને એમ લાગ્યું તો કે અમારા માટે આ પોસિબલ છે, તો એનો મતલબ એ થયો કે માણસ કરતા સુવર વધારે વધારે સંયમ વાળા થયા, કારણ કે તો એને એ નથી એને ખાઈ લે છે. ખાસ વાત એ છે નિજ આત્માના લક્ષ્યે જેટલી સાધના ને તપસ્યા થાય એ સાચી, બાકી જે મેકેનિકલી જે થઈ રહી છે એ બધી સાધના નથી, તપસ્યા નથી, મશીનની જેમ થઈ ગયું છે. કે તપસ્યા થોડી છે, કોઈ તપસ્યા કોઈ તપ નહીં સમજતા. તમે જૈન કુળમાં જન્મ્યા, તમારા ઘરમાં નાનપણથી મમ્મી પપ્પાએ તમને બટાટા કાંદા નહીં ખવડાવ્યા, માંસ ને દારૂ નહીં ખવડાવ્યું પીવડાવ્યું, અને તમે આવી રીતે જીવન જીવો છો એટલે તમે તપસ્વી, એક તકોઈ તપસ્વી નથી. આમાં તમારા અંતર પરિણતિમાં શું પડતો? આ તો કઈ નહીં, જે મળ્યું એ રીતે જીવ્યા, એટલે જે મળ્યું એ રીતે તમારા જીવો છો એટલે તમે ઊંચા, અને જે વિદેશમાં જન્મ્યા એમાં ત્યાં એવું ખાતા હોય એટલે નીચા એમ નથી. હવે અંદરમાં પરિણતિ કેવી જોડાયેલી છે આમાં, કારણ કે પેલો માંસ એટલા ભાવથી ન ખાતો હોય, ક્યારેક આ એને શાકાહાર ભોજન એટલું તન્મયતાથી ખાતો હોય. અંદરના પરિણામને પેલા તપાસવાના છે. ખાસ વાત એ છે, એટલે હું ઘણી વખત કહું છું કે ભાવોનું મહત્વ છે, જોડાણ કેટલું છે એનું મહત્વ છે. તમે ક્યારે માંસ ચાખ્યું છે જીવનમાં? ક્યારે નથી ચાખ્યું? પણ તમે વિચાર, તમે જો એ જ છે મનો બ્લડ વગરનું પણ સુખમ માંસ પડ્યું હોય તો આપણે એને જીભતું એને હાથ પણ નહીં લગાડે, અને તાળવું છે તાળવું, હા એના ઉપર તો જીભ 24 કલાક ચોટેલી ચોટેલી હોય છે. તો માંસ નહીં ચાખ્યું ન કહેવાય, કારણ કે ભાવ હતો, જોર ભાવ ઉપરનું છે, ક્રિયા ઉપરનું નહીં. ક્રિયા ઉપરનું હોય તો ક્રિયાથી તો કેટલું આ ટચિંગ તો થઈ રહ્યું છે, ફિઝિકલી તો માંસનું ટચિંગ થઈ જ રહ્યું છે, ભાવ નથી. એટલે જૈન ધર્મમાં જોર ભાવ ઉપર આપ્યું છે. જ્યાં પણ એમ કીધું કંદમૂળ નહીં ખાઓ, બટાટા નહીં ખાઓ, લસણ ડુંગળી નહીં ખાઓ, ત્યાં જોર એના ઉપર છે કે બટાટા ડુંગળીનો ભાવ નહીં કરો, માંસનો ભાવ નહીં કરો, દારૂનો ભાવ.
भाव नहीं करो ये भाव पर जोर छे। फिजिकली तो आ बधा पाप डगले ने पगले थई रह्या छे। નાના હોય ઘણી વખત લોહી નીકળે તો મોઢામાંથી બંધ થવા બંધ થઈ જાય કે બ્લડ બી થઈ ગયું ને તો થઈ ગયું નાખ્યું મોઢામાં આ તો શું ત્યારે આપણા નાનો છોકરો હોય તો એનું લઈને આપણે મોઢામાં રાખી દઈએ એટલે એનું માંસ તો આપણા મોઢામાં આવ્યું ને બીજાનું માંસ બીજાનું માંસ આવ્યું ને આપણે બીજાનું ના ખવાય પણ આ બીજાનું કઈ ખાધું ને આપણે નાનો છોકરો હોય બાબા ભારે તો બે વર્ષનો ત્રણ વર્ષ બટ આપણા મોઢામાં મૂકે એના તો મૂકીએ તો આ વાત તમને જે માંસ ખાવા વાળા છે ને જે નોન વેજીટેરિયન એ માંસ ખાય છે માંસ ખાતા નથી કોઈ માંસ નથી ખાતું માંસ ખાય જ નથી માંસ ખાવાનો મતલબ એ છે માંસ માંથી આનંદ લે છે એ ખાધું આમ ટચિંગ તો થઈ જ રહ્યું છે આપણે અહીંયા પણ આપણે ખાધું નહીં કીધું ને કારણ કે આપણે આમાં આનંદ નથી લેતા અને પેલો આનંદ લે છે માંસ માંથી આનંદ લેવો એટલે માંસ ભક્ષણ બરાબર હવે દર્પણની સામે ઉભા છો અને હમણાંથી તમારું શરીર થોડુંક વ્યવસ્થિત હૃષ્ટ પુષ્ટ થઈ ગયું તો આ માંસ જ છે ને આ બધું ગાલ બાલ ફૂલી ગયા તો આનંદ માન્યો ને તો આ માંસ માંથી આનંદ નહીં માન્યો આ માંસ ભક્ષણ થઈ ગયું એ તો દેખાતું જ નથી પણ અમે તો ના માંસ નથી ખાતા અમે તો માંસ નથી ખાતા અરે આ માંસ ને તે ભક્ષણ કરે છે કે હું રૂપાળો હું કાળો ને હું આવો ને હું જાડો હું પાતળો ને હું ઠીંગણો ને હું લાંબો ને આ માંસ ના કોથળા માંથી જ મજા લીધી છે પણ એક સંસ્કાર દાન પણ કેવા શીખાડી દીધા ને કુળ પરંપરાથી એટલે આપણે છોડવા મન માનતું નથી અને નવું અંદર નાખવું નથી કારણ કે અંદર થી પેલું એટલે આ છોડવું એટલે તો કુળ પરંપરા છોડી દેવી એ કેવી રીતે છોડાય કારણ કે બાપ દાદા પ્રત્યે પૂરી શ્રદ્ધા છે એના ઘર ભગવાન પર ત્યારે લાગતું નથી એને અરે ખુલી જાય તો એટલે પેક કરાવવાની કોશિશ કરે માખી ની પાંખ જેટલી ચામડી એક છીક આવી કેટલા જીવ મરે છે રોગો જીવોને બચાવો શ્વાસોશ્વાસમાં તે મને ગઈકાલે એક ડોક્ટરે કીધું એક શ્વાસોશ્વાસ ખાલી એક લેવામાં ઓછામાં ઓછા 500,000 બેક્ટેરિયા મરી જાય છે હા પાંચ લાખ બેક્ટેરિયા ત્રસ પણ હોય ત્રસ પણ હોય માસમાં બે ઇન્દ્રિય થી પંચેન્દ્રિય જીવો પણ બીજા હોય બચાવ હોય આપણાથી જેટલું થાય એટલું આપણે કરીએ છીએ અને ખાસ તો એ છે કે જે અંદરમાં આગ્રહ જેનો નખાઈ દીધો છે ને બસ એ જ કરીએ છીએ બીજું કઈ કરવું નથી હું તમને એમ કહું કે તમે જે મીઠાઈનો ટુકડો પહેલા ખાવ એમાં આનંદ ન લો જેમ થાળી ધોઈને પીધી એમાં આનંદ ન લીધો અને તમે થાળી ધોઈ ન પણ પીવ તો એ ધર્મ મોટો છે તમને અંદરમાં ઉતરશે નહીં કારણ કે પેલો અંદરમાં એવો ફિટ થઈ ગયો છે ને એટલે મીઠાઈ તો મજા આવે હા એ મજા છોડવી નથી ને તમે મીઠાઈ નો ટુકડો પેલા ખાધો એમાં સુખ નહીં માન્યું અરે ખાવું પડ્યું એટલે ખાધું છે એમ સમજીને ખાસ્તે અલગ વાત છે તમને ફરક જ નથી પડ્યો એ મીઠાઈ નો ટુકડો ખાધો એ તમને ફરક નથી પડ્યો તમારું લક્ષ્ય જ નથી એમાંથી કંઈક લેવાનું
હવે તરત જ લાગે છે કે જો આમાં સુખ લીધું તો હું ભિખારી બની ગયો, કારણ કે હું જીવ છું અને ભૂતગલ પાસે ભીખ માંગુ છું સુખની, એ મીઠાઈ એ બરફી મને સુખ આપો. અને પાછો એ જીવ ભીખ માંગે છે જેની અંદર સુખ ભરપૂર ભરેલું છે, અને પાછો એની પાસે ભીખ માંગે છે જેનામાં સુખ બિલકુલ નથી. આનાથી આશ્ચર્યકારી બીજો ભિખારી કોણ? એના જેવું થયું. સિગરેટ લગાવી હોય તો માચીસ નો કોઈને પાસે માંગે તો એના પાસે શું પૈસા નીકળવું, પણ એ ભિખારી છે ને એ વખતે તો ભિખારી છે. હા એ વખતે તો ભિખારી છે. ગુલામ 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 ઇન્દ્રિયના વિષયનો ગુલામ. બીડી પીવે તો ટોયલેટ ઉતરે, ટ્રેનના ડબ્બા બીડી ના ઠૂઠા નથી જોતા, તો તું ભાઈ પી દે છે ત્યારે જ ત્યાં હશે ને ત્યાં. પુણ્ય એ ધર્મ નું સ્થાન લઈ લીધું, એટલે જે સાચો ધર્મ નું હતો એ બિલકુલ ઢંકાઈ જ ગયો. એનું કારણ એ છે, કારણ કે જે આ પુણ્ય નામનો ધર્મ છે બીજાને દેખાય છે અને પેલો દેખાતો નથી, અને આને ધર્મ કરવો નથી, ધર્મનો દેખાવડો કરવો છે, એટલા માટે એને આ પુણ્યવાળો ધર્મ ગમે છે. હું સવારથી બેસીને આત્માનું ચિંતન મનન કરતો ધ્યાન કરતો કોઈ દેખાતું નથી, અહીંયા બેઠો બેઠો પણ હું મારો અંદરમાં ડૂબકી મારતો તો તમને દેખાતું નથી, તમને તો દેખાય છે કે ચલો આજે બહુ સરસ ભણ્યા બહુ સરસ ભણ્યા, એટલું બહારનું જ દેખાય. એટલા માટે ભગવાનની પૂજા ભક્તિ કરે એ બીજાને દેખાય છે, પણ ત્યાં ભાવ કેવા થાય છે કોણ જોવે છે? લોકો મને ધર્મી સમજે, ધર્મી તિલક લાંબી લગાડેલા વધારે મોટી એમ લાગે કે ભગવાનની આજ્ઞા લઈને ભરે છે એમ પૂજા કરી. અને આવું જે કરાવવા વાળા કેવા વાળા, કોઈ એવા કોઈ વ્યક્તિ મળી જાય કે જે તમને એમ કે આ ધર્મ છે, આ પુણ્ય એ ધર્મ છે, પુણ્ય કરો, પુણ્ય સિવાય બીજો ઉપાય નથી, એવું સાધારણ વ્યક્તિ કહે તો ઠીક, પણ જેને તમે ગુરુ પદે સ્થાપી દીધા, સાધુ પદે સ્થાપી દીધા, એ તમને આ કે ત્યારે તો એમાં આશ્ચર્ય થવું જોઈએ કે અરે આપણે કેટલા મોટા બ્રહ્મા છીએ. પુણ્ય કરો, પુણ્યવાન બનો, પુણ્ય કરો, એટલે પોઝિશનમાં ધર્મ ના કરો, પુણ્ય જ કરો, એટલે ધર્મ ના કરો. ભલા કર લાભ હોગા, ભલા કર કેવું મેં તમને, ભલા કર લાભ હોગા, ભલા કર લાભ, ભલા 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 નું લાભ. તમારે જો લાભ 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 જોતો હોય તો ભલા ભલા કરો, બીજાનું ભલા કરો, મેં ઊંધું બનાવીને પછી બીજું બનાવી. ભલો એવો મોક્ષ જોતો હોય તો એનું ઊંધું કઈ નાખો, લોભ લોભ છોડી છે તમારો, આ લોભ છોડજો ને તો ભલો એવો મોક્ષ મળી જશે. લોભ બાપ નો બાપ છે, આ પુણ્ય કમાવાનો લો, અરે બોલે પાછા પુણ્ય કમાઈ લ્યો કમાઈ લ્યો, પુણ્ય કમાવાનો અવસર છે, અવસર ના આવે વારંવાર, પુણ્ય કમાવાના નથી. આવું બધું બોલે ને, દેખાવ વધી ગયો છે, દેખાવ. તમારે ખાલી ભલે માનો, તમારે દેરાસરમાં 100 રૂપિયા આપવા છે તો 100 રૂપિયા આપી દો કે આ ભાઈ તરફથી 100 રૂપિયા, પણ માઇકમાં આવું જોર જોરથી શું કામ બોલો છો? બોલાવા માટે તો 50 મણ ઘી આ ભાઈ તરફથી, હવે મણ ઘી નો 2 રૂપિયા ભાવ હોય અને હજુ 50 મણ 100 રૂપિયા, ખરે દુનિયામાં સાંભળવા ને એમ લાગે માઇક, ઓ 50 મણ ઘી આ ભાઈ બોલી ગયા, આ દેખાવો નહીં તો શું છે?
બીજા બોલે એમ નહીં, પણ જેને પહેલી વાર મારા જેવાને તો પહેલી વાર ખબર જ નથી હું 50 મણ ઘી આ ઘી નાખું ક્યાં હશે. 50 મણ ઘી એટલે, અને એક ઘી કિલો ઘી માટે આવી તકલીફ પડે છે લોકોને, તો આ એક મણ ને 50 મણ ઘી. પછી ખબર પડી 5 રૂપિયા નું મણ છે એટલે 250 રૂપિયા છે. આવો દેખાવ શા માટે કરવો? નીકળી ગયો અને લીસોટો રહી ગયો. બીજા કોઈને ખબર પણ ના. આ મુસલમાન ની પત્ની ની જેવું, ચાર પત્ની રાખે મુસલમાન માં, ચાર પત્ની રાખે ને આયા અરબ માં. સ્ત્રીઓ સંખ્યા વધારે હોય તો એટલે લગ્ન કરતા હતા, ચાર ગણી હતી તો એ રીતે કરતા હતા. અહીંયા છૂટ, કારણ કે અનુસરણ કરે છે ને. આપણા ભાઈ છે કે મંડાર માં એક છે ગામ માં, ત્યાં એટલી છોકરીઓ હતી કે મંડાર માં મહાદેવી ધણી એક રૂપિયા બે બે જણી તો ગણી ગણી મંડાર ને મહાદેવજી ધણી એક રૂપિયા બે બે જણી તો ગણી ગણી. તો મતલબ ત્યાં આદિ ભગવાન ને બે પત્ની હતી, નંદા સુનંદા. એટલે કેટલાય લોકો ઘર આદિનાથ ભગવાન ની બે પત્ની, આદિનાથ ભગવાન ની બે પત્ની. તમને ખબર છે આદિનાથ ભગવાન નું આયુષ્ય કેટલું? 70,56,000 કરોડ વર્ષ નું એક પૂર્વ, અને આવા 84 લાખ પૂર્વ. એ 84 લાખ પૂર્વ માં બે, અહીંયા 84 વર્ષ માં બે થઈ જાય છે. એટલે કીધું બહુ વાંધો નથી. એ રીતે જો તો આ 84 લાખ પૂર્વ વર્ષ માં પણ, અને તો કારણ તો યુગલિક નું હતું, એ તો યુગલિયા જમતા જન્મતા હતા તો એવી રીતે સાથે સાથે પરણતા. ત્રીજા કાળ ના અંત માં આવી રીતે યુગલિક, એ ત્રીજા કાળ નો અંત અને ચોથા કાળ ની શરૂઆત. ચાર જ્ઞાન થયા, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. હું દ્રવ્ય છું, હું આત્મદ્રવ્ય છું, હું આત્મદ્રવ્ય જ છું પણ વિસ્મરણ થઈ શકે, અને હું આત્મદ્રવ્ય જ છું જે ભૂલાય પણ નહીં. આ તો મતિ જ્ઞાન. આના સંબંધમાં જે ભાવ ભાષણ એ શ્રુત જ્ઞાન, અને શ્રુત જ્ઞાનમાં પછી અનુભૂતિથી લગતી વાત છે. એ હમણાં આગળ વિશેષ બતાવું. હજુ મતિ જ્ઞાનના વિષયભૂત પદાર્થો 12 પ્રકારના હોય છે. હવે આ સમજો, બાર પ્રકારના વિષય એટલે હવે 336 ભેદ આપણે સમજવાના છે. તો પેલા જો તમને પેલી ખબર હશે, મન, વચન ને કાયા, કરવું, કરાવવું, અનુમોદવું, તો એ 3 3 9 થાય ને. એક એક ના ગુણાકાર કરીએ તો આ 3 ને આ 3 3 3 ગુણાકાર 9. મન થી કરવું, વચન થી કરવું, કાયા થી કરવું. મન થી કરાવવું, વચન થી કરાવવું, કાયા થી કરાવવું. મન થી અનુમોદવું, વચન થી અનુમોદવું, કાયા થી અનુમોદવું, આમ 9. એવી રીતે અહીંયા ગુણાકાર કરવાના છે. તો પેલા તો 6 સંખ્યા છે. કઈ? 5 ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય ને કર્ણેન્દ્રિય ને મન, આ 6. અને આ 4 પ્રકાર, છઠ્ઠું મન એને ઇન્દ્રિય ન કહેવાય, પણ જ્ઞાન નું નિમિત્ત જે બન્યું ને એટલા માટે છઠ્ઠી ઇન્દ્રિય તરીકે, આપણે 6th સેન્સ તરીકે જે કહીએ છીએ ને, આને પણ છઠ્ઠી ઇન્દ્રિય કીધી. પણ એને અલગ કેમ રાખી છે એનું પણ કારણ છે. કારણ કે જે એ આ 5 ઇન્દ્રિયોનું જે કાર્ય છે એનાથી એનું કાર્ય જુદું છે. એ પ્રત્યક્ષ નથી જાણતું, 5 થી જે જાણેલું છે એના સંબંધમાં જ વિશેષ જાણે છે. પણ જ્ઞાનમાં જે નિમિત્ત બનવા વાળા જે માધ્યમો છે આ 6 છે, 5 ઇન્દ્રિય ને 1 મન, એટલે એ રીતે એને 6 લો, બરાબર. અને હવે આ 4, અવગ્રહ, ઈહા, અવાય ને ધારણા, એટલે 6 × 4 કરો 24. અને હવે આ 12 પ્રકાર, 288, 24 × 12
એ 24 ને 50 12 સાથે ગુણા કરો 288 અને બાકી કેટલા રહ્યા 48 ભેદ. એ 48 ભેદ આ જે 288 ભેદ છે એ અર્થાવગ્રહના છે. હા, અને એક વ્યંજનાવગ્રહ હોય છે, એ વ્યંજનાવગ્રહની વાત એ આગળ બતાવે છે. અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ એ અવગ્રહ જ્ઞાન બે પ્રકારના છે. એ 12 પ્રકાર કયા એવા અહીંયા લઈએ છીએ. બહુ એક, પહેલું બહુ, બીજું એક, ત્રીજું બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર અક્ષિપ્ર, નિસૃત અનિસૃત, ધ્રુવ અનુક્ત, ઉક્ત, ધ્રુવ અને અધ્રુવ, આ 12 પ્રકાર છે. બહુ ડિટેલમાં છે આમાં તો, પણ આપણે ખાલી એને દ્રષ્ટાંતથી સમજીએ કે બહુ નામનું મતિ જ્ઞાન એટલે શું. તો કે ઘણા બધાનું લોકોનું ટોળું હોય, ઘણું બધું, અને આપણને જ્ઞાન થયું આ બહુ નામનું મતિ જ્ઞાન. બહુવિધ, બહુ એક, પછી એક લોકોના ટોળામાંથી કોઈ એકનું જ્ઞાન થયું, એક એકનું જ્ઞાન. જેમ કે ઘાસનો ઢગલો છે, એ ઘાસના ઢગલાનું જ્ઞાન થયું એટલે ઘણાનું જ્ઞાન, અને એમાંથી કોઈ એક તણખલાનું જ્ઞાન, એ એકનું જ્ઞાન. એટલે બહુ અને એક, એકમાં છે ઢગલો, એકમાં છે સિંગલ. બહુવિધ અને એકવિધ, ઘણા બધા પ્રકારના પદાર્થો છે, કે ઘઉંનો ઢગલો પડ્યો છે, ચોખાનો ઢગલો છે, આ બધું પડેલું છે, એ ઘણા પ્રકારના પદાર્થોનું એક સાથે જ્ઞાન થાય એ બહુવિધ, અને એકલા ઘઉંનું તે જ્ઞાન થયું એ એકવિધ. એવી રીતે ક્ષિપ્ર અક્ષિપ્ર, ક્ષિપ્ર એટલે તરત જ કોઈ પદાર્થને તાત્કાલિક ગ્રહણ કરી લેવો, કોઈ પદાર્થની ઓળખાણ કરતા આપણને ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ આપણે એની ઓળખાણ થાય. આપણે કોઈનામાં એવું જ્ઞાન એટલું બધું હોય કે તમે આમ પહેલી વાર જોયા તમને ખબર પડી કે આ વ્યક્તિ કેવા છે, અને કોઈને એવું હોય કે ભાઈ બે દિવસે, ચાર દિવસે, આઠ દિવસે ખબર પડે કે આ કેવા છે એમ. તો આ એક ક્ષિપ્રવાળું છે, તાત્કાલિક નોલેજ છે, અને પેલું છે ધીરે ધીરે જ્ઞાન થાય છે, એક પ્રકાર થયો. નિસૃત અનિસૃત અને નિસૃત, અનિસૃત એટલે અધૂરી વસ્તુને દેખીને પૂરું જ્ઞાન થઈ જવું, અને એકમાં પૂરેપૂરી વસ્તુ દેખાય અને એનું જ્ઞાન થવું. દાખલા તરીકે તળાવ, તળાવમાં હાથી છે અને હાથીની સૂંઢ બહાર નીકળેલી છે, સૂંઢને દેખીને હાથી છે એવું જાણી લેવું, આ અનિસૃત. અવ્યક્તને પણ જાણી લે આ વ્યક્તથી, અને આખો હાથી હોય અને હાથીને જાણે એ નિસૃત, વ્યક્ત છે અને વ્યક્તને જાણે. એવી રીતે અનુક્ત અને ઉક્ત, અનુક્ત કે જેનું વર્ણન ન કરેલું હોય અને તમને જ્ઞાન હોય, તમારી સામે કોઈ તમને સમજાવ્યું નથી ભારત દેશ કેવો છે, તમને દેખાઈ રહ્યો છે વગર કીધે દેખાય છે, જણાય છે, એ અનુક્ત. અને અમેરિકા આવું છે, આવું છે, આવું છે બતાવવું, આ ઉક્ત, જે કહીને સમજાવવામાં આવે છે. એવી જ રીતે ધ્રુવ અને અધ્રુવ, કોઈ જ્ઞાન લાંબા કાળ સુધી રહે એ ધ્રુવ છે, અને કોઈ જ્ઞાન પછી કાળાંતરે ભૂલાતું જાય છે એ અધ્રુવ છે, ટુકડે ટુકડે કરીને એ જ્ઞાન ઓછું થતું જાય એ અધ્રુવ છે. આ રીતે 12 પ્રકારના મતિ જ્ઞાન છે. જ્ઞાને ક્યાં પર્યાય, જ્ઞાનની પર્યાયની વાત છે, આ બધી પર્યાયો તો છે, આ ત્રિકાળી જ્ઞાનની ક્યાં વાત છે, ત્રિકાળી જ્ઞાન સ્વભાવની વાત નથી. આ મતિ જ્ઞાન એ પર્યાય છે, શ્રુત જ્ઞાન પર્યાય છે, અને પર્યાયના પાછળ બીજા પર્યાય જે ભેદ છે, પર્યાય દ્રષ્ટિએ આ ભેદ પાડ્યા છે. હવે એમાં જે અવગ્રહ નામનું મતિ જ્ઞાન છે એના બે ભેદ છે, અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. તો જે વ્યક્ત પદાર્થ છે એનું જે અવગ્રહ એનું નામ છે અર્થાવગ્રહ, અને જે અવ્યક્ત પદાર્થ હોય એનું અવગ્રહ જ્ઞાન એ વ્યંજનાવગ્રહ. આ બધું એટલે વ્યક્ત એટલે અત્યારે તમે સામે જ છો, આ વ્યક્ત છે, આ અત્યારે જે તમારું જ્ઞાન થઈ રહ્યું છે આ અર્થાવગ્રહ છે, અને જે અત્યારે મારામાં વ્યક્ત નથી, ક્યાં કોઈ વસ્તુ પડેલી છે એનું જ્ઞાન મને અહીંયા બેઠા બેઠા થઈ રહ્યું છે, અવ્યક્ત. અવ્યક્તનું જે છે એ વ્યંજનાવગ્રહ છે, અને વ્યંજનાવગ્રહ જે છે એ આ રીતે
આ 12 ની સાથે એના ગુણાકાર કરવાના છે. તો એ ચાર પ્રકારના જે છે આ અવગ્રહ, અને એ રીતે આ 12 એટલે 12 × 48 288 અને 48 એટલે અર્થાવગ્રહ ને વ્યંજનાવગ્રહ ના ભેળવીને 288 ને 48 મળી જાય, 336 ભેદ થાય છે. આ મતિ જ્ઞાન ના ઉપર છલા ભેદ બતાવ્યા છે. આ 336 ભેદ એટલે બધા ડિટેલમાં નથી, એમાં પણ ભેદ છે. પછી એ આવું નથી લઈ જાવ, કારણ કે પછી તો એવું છે કે જેટલી મતિ જ્ઞાન ની પર્યાય છે એટલા મતિ જ્ઞાન ના ભેદ છે. કેવળ જ્ઞાન મતિ જ્ઞાન માં સમજાય એ બહુ સહેલું છે, પણ મતિ જ્ઞાન નું આ સ્વરૂપ તો કેવળ જ્ઞાન માં સમજાશે. આ 336 ભેદ મતિ જ્ઞાન થી પકડવામાં આવવા દુર્લભ છે, એ કેવળ જ્ઞાન માં પકડવામાં આવશે. પણ કેવળ જ્ઞાન આપણને પકડવામાં આવી શકે છે, એટલા માટે આ મતિ જ્ઞાન એટલું તો પાવરફુલ છે કે જે કેવળ જ્ઞાન મતિ જ્ઞાન ને જાણી લે છે પૂરેપૂરું, આ મતિ જ્ઞાન એ કેવળ જ્ઞાન ને પણ જાણી લે છે. કેવળ જ્ઞાન આવું છે, બધું જાણે તે કેવળ જ્ઞાન. જેટલું વધારે વસ્તુને જાણવા માટે પણ તમારું જ્ઞાન વધારે હોવું જોઈએ. વિશાળ વસ્તુને જાણવા વાળું જ્ઞાન પણ મોટું, અને સૂક્ષ્મ વસ્તુને જાણવા વાળું જ્ઞાન નાનું નહીં, એ પણ મોટું. પરમાણુ પરમાણુ સૂક્ષ્મ રૂપે જાણે એટલે પરમાણુ નાનો છે, એટલે એ પરમાણુને જેને જાણ્યો એનું જ્ઞાન નાનું એમ નહીં, એ જ્ઞાન એટલું વિશાળ છે કે એ પરમાણુ સુધી પણ પહોંચી ગયો. ઈહા અવાય ધારણા મતિ જ્ઞાન વ્યક્ત પદાર્થનું થાય છે. આમ વ્યક્ત પદાર્થથી સંબંધિત 2 ભેદ તથા અવ્યક્ત પદાર્થથી સંબંધિત 4 ભેદ મળીને કુલ મતિ જ્ઞાનના 436 ભેદ થાય છે. મતિ જ્ઞાનના અન્ય રીતે બીજા 4 ભેદ છે, એ હવે અહીંયા બતાવ્યો છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન આ 4 ભેદ છે. શાસ્ત્રમાં પ્રમાણના 5 પ્રકાર આવે છે, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. આના વિશે ન્યાય દીપિકા નામનું એક શાસ્ત્ર છે. પ્રત્યભિજ્ઞાન શબ્દ આવે છે અને પ્રત્યભિજ્ઞાન નો ત્યાં અલગ અર્થ છે. અનુમાન શબ્દ આવે પણ એનો અલગ અર્થ છે. બધા શબ્દો આવે છે. પ્રવચન સારમાં છે, એ જ્ઞાનનો વિષય છે ને, સમયસાર દ્રષ્ટિનો વિષય છે, દ્રષ્ટિ પ્રધાન છે. પ્રવચન સાર જ્ઞાન પ્રધાન છે, નિયમ સાર ચારિત્ર પ્રધાન છે. સ્મૃતિ, ભૂતકાળમાં કોઈ પદાર્થને જાણ્યો એ પદાર્થ યાદ આવવો એનું નામ છે સ્મૃતિ. પ્રત્યભિજ્ઞાન, ભૂતકાળમાં જે પદાર્થને જાણ્યો એ પદાર્થને વર્તમાનમાં જાણ્યો અને એવું જે જોડકારૂપ જ્ઞાન આનું નામ પ્રત્યભિજ્ઞાન. આ સમજવાનું છે. પ્રત્યભિ, પ્રતિ અભિજ્ઞાન એમ અલગ છે. પ્રત્યભિજ્ઞાન એટલે અત્યારે મેં તમને જાણ્યા બરાબર, પછી હું રસ્તા પર જતો હતો અને તમને જોયા, ત્યારે મને તમને જોયા એટલે પ્રત્યક્ષ જોયા, અને ત્યારે યાદ આવ્યું કે તમે જે પ્રવચનમાં બેસો છો એ ભૂતકાળનું સ્મરણ પણ થયું અને વર્તમાનમાં આ એ જ છે જે ત્યાં હતા. આ જોડકારૂપ જ્ઞાન પાસ્ટને અને પ્રેઝન્ટને કનેક્ટ કરવા વાળું આ એ છે એ પેલા હતા, એ પ્રત્યભિજ્ઞાન છે. એ પ્રત્યભિજ્ઞાન પણ અનેક પ્રકારના છે.
એકત્વ પ્રત્યભી જ્ઞાન, સાદ્રશ્ય પ્રત્યભી જ્ઞાન, આ એ જ છે જે ક્લાસમાં બેઠા હતા. એ એકત્વ પ્રત્યભી જ્ઞાન આ એના જેવા છે જે ત્યાં હતા, એ સાદ્રશ્ય પ્રત્યભી જ્ઞાન. આવા ભેદો છે પ્રત્યભી જ્ઞાન. પછી છે તર્ક, વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહેવાય. આ પણ એક મતિ જ્ઞાનનો પ્રકાર છે, વ્યાપ્તિ, વ્યાપ્તિ ઘટિત કરી. યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વન્ની, જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં આગ હોય. પર્વત છે એ પર્વતની પાછળથી ધુમાડો મને દેખાઈ રહ્યો છે, એટલે મેં અહીંયા બેઠા એ નિર્ણય કરી લીધો આ ઘટિત કરીને, કે આવું હોય એનું નામ છે ત્યાં તર્ક. આ તર્ક આપો કે ધુમાડો હોય ત્યાં આગ હોય. તમે સવારે 8 વાગે ઘરે નતા, તર્ક આપી, કારણ કે તમે અહીંયા હતા. કોર્ટમાં એવી રીતે નાસ્તિથી પણ એવી રીતે ઘટિત કરે, એમ કે કોઈ ગુનો બન્યો હોય તો ટિકિટ બતાવી દે કે હું અહીંયા હતો. એ અહીંયા હતો એનો મતલબ કે અહીંયા નતો. આ તર્ક થયો. અને અનુમાન આ છે, તમે ધુમાડાનું કીધું એ અનુમાન, કે આગને દેખી જ નથી અને ધુમાડાને દેખ્યો અને ત્યાં આગ પાછળ આગ છે, આ અનુમાન. અત્યારે તો આપણે આત્માનો નિર્ણય અનુમાનથી કરીએ છીએ, આત્મા આવો હશે, આત્મા આવો હશે. એ દેખાય છે શું? આ એકલું આ જે દેખાય છે આ જ્ઞાન દેખાય છે, આત્મા તો અનુભવ આવ્યો નથી. તો એનાથી આપણે અનુમાન કરીએ છીએ કે આત્મા આવો હશે. જેનાથી દેખાય એનાથી તમે દેખવા માંગતા નથી. જ્ઞાન જ્ઞાનથી દેખાય, તમે આંખથી દેખવા માંગો છો, આંખથી પૂતગલ જ દેખાય. અને એ રીતે પૂતગલ ત્યારે દેખાય જો એ આંખમાં પછી જ્ઞાન હોય તો, નહીં તો પૂતગલ ન દેખાય. જ્ઞાન નો અને ઇન્દ્રિયોનો, પદાર્થના સમાગમનો, આ બધાનો ઓટોમેટિક એવો સમન્વય થઈ જાય કે અત્યારે મારા જ્ઞાનમાં થોડો વિકાસ થવાનો હોય તો કાન બરાબર કામ કરતા હોય, મારા શબ્દો તમને પડતા હોય અને તમને જ્ઞાનમાં વધારો થવાનો હોય, એ જ્ઞાનાવાણી કર્મનો ઉદય એવો હોય, ક્ષયોક્ષમ એવો હોય કે હવે તમારો ક્ષયોક્ષમ વધવાનો છે. 8 થી 9 ની વચ્ચે ક્ષયોક્ષમ એટલો વધવાનો છે. અને 8 થી 9 ની વચ્ચે તમારો 7-8 નો ઉદય પણ એવો છે કે આ વાત કાનમાં પડવાની છે, આ બે નો એક સાથે. અને એ વખતે તમને મોહનો પણ એવો મંદ ઉદય છે કે તમને આ સાંભળવાનો રાગ થયો પાછો, બધા ઉદયો છે. અને કાન એટલા વ્યવસ્થિત છે પાછા, એટલે શરીર બધું બરાબર છે. અને હજી જીવો છો, આયુ કર્મ પણ છે, આવા ઉત્તમ કુળમાં જન્મીને આ વાત કાનમાં મળી, આ ગોત્ર કર્મ પણ છે ઉદયમાં, આ 8-8 કર્મ એક સાથે ઉદયમાં આવે છે. રસગુલ્લો મળવું વેદનીય કર્મનો ઉદય, રસગુલ્લો ખાવા માટે જિંદગી મળવી આયુ કર્મનો ઉદય, રસગુલ્લો ખાવા માટે આ શરીર મળ્યું એ શરીરની રચના. તો એ આ જે શરીર કે દાંત બાંત બધું છે બરાબર છે, ચાવી શકે છે, નામ કર્મનો ઉદય. અને અત્યારે આ ખાઈ રહ્યો છે ત્યારે કોઈ ગોત્ર વાળો છે, ગોત્રને છોડીને નથી ખાતો, એ કોઈ ગોત્ર લઈને જ બેઠો છે ત્યાં, એ ગોત્ર કર્મનો ઉદય પણ ત્યાં છે. અને જ્યારે એને ખબર પડી કે આ રસગુલ્લું છે, એનું જ્ઞાન દર્શન પણ થયું, આ જ્ઞાનાવણી દર્શનાવણીનો ક્ષયોક્ષમ, અને રસગુલ્લામાં સુખ છે એ મોહનો ઉદય, અને લાવ એને ખાવ આવો જે ભાવ, આ ચારિત્ર મોહનો ઉદય, સુખ છે એ દર્શન મોહનો ઉદય,
અને આ લાવ ખાવ એ ભાવ એ ચારિત્ર મોહનો ઉદય. અને લીધું મોઢા મૂક્યું પત્નીએ તરત જ લઈ લીધું કે તમારે ડાયાબિટીસ છે, ખાવા જ નથી. આ અંતરાય નો ઉદય, આ આઠે આઠ ઉદય સાથે ચાલતા હોય. બાકી બધા ઉદય ત્યાં પૂરા થઈ જાય એનું નામ અંતરાય. એટલે બધા જીવો પહેલી એટલા માટે તો ખબર અંતરાય ની કઈ પૂજા કરાવતા, અંતરાય કર્મ ની પૂજા. બાકી કંતરા કર્મ ની, વેદનીય કર્મ ની નહીં, આયુ કર. કારણ કે અંતરાય ની જો પૂજા થઈ ગઈ તો બાકી બધા કર્મ પછી કામ ના. અટક્યું તો ત્યાંથી બધું બરાબર હતું. અંતરાય એક રીતે વિચાર કરીએ તો અંતરાય કર્મ ની પૂજા કરાવી છે, એ પૂજા જેનો જે ભાવ છે અંતર ગ્રંથ થાય બાકી વસ્તુ એ પોતાના આત્માને અંતરાય નું કરે છે. એનાથી જેવા કર્મ બંધાય છે પાછા અંતરાય, અંતરાય કર્મ. આ તો અજ્ઞાનીઓ કેટલો કેટલો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા આવા અંતરાય કર્મ. અરે ધર્મ ની પૂજા હોય, કર્મ ની પૂજા ન હોય. અરે જ્ઞાનીઓ એનાથી અજ્ઞાનીઓ ઘૂસડી દીધું છે. જ્ઞાની ક્યાં લાવો છો? એ જ્ઞાની છે. અરે આપણે માન્યા અમે જ્ઞાની છે. તમને અરે તમે અજ્ઞાની છો પહેલી વાત તો એ, તમે માનો તો કામ છે એટલે આ તમે આ બધું બોલો છો. તમે પોતે અજ્ઞાની છો, મૂઢ છો, પાગલ છો. મારા સાહેબ એ તમે જોયા નથી જે આવું કહેતા હોય, પણ તમે આટલું કહો છો આટલું ભણ્યા પછી, એટલે હું તમારા માટે આ કહું છું. કારણ કે માનો જ નહીં તમે કે એ જ્ઞાની છે. અજ્ઞાનથી પીડિત છે, તડપે છે, ખબર જ નથી. કરુણા કરુણાને પાત્ર છે એ જીવ. કઈ વાંચી લેવાનું નામ જ્ઞાન થોડું છે? તમે વાંચી લીધું આત્માની વાત, તમે જ્ઞાની થઈ ગયા? કશાય હું તો ઢગલો અંદર ભરેલો પડ્યો છે. ખાલી વાંચી લેવું, ભણી લેવું એનું નામ જ્ઞાની નથી. એટલે પંડિતે થઈ જાય, વિદ્વાન થઈ જાય, કેટલા શાસ્ત્રો ભણી લીધા, એ જ્ઞાન નથી. અંદરમાં એની માન્યતા. મારા સાહેબ મને પોતે મહાવીરના વારસદારમાં એક છે ને લખ્યું હતું કે મારા સાહેબને ચેક કરવા આપ્યું. મેં ભગવાનની પાસે જે માંગે એનાથી મોટો બીજો ભિખારી નહીં. ભિખારી હાથ ફેલાવીને માંગે છે મંદિરની બહાર, ને હાથ જોડીને માંગે છે મંદિરની અંદર. એવું બધું મેં ડિટેલમાં બધું લખ્યું હતું. મારા સાહેબ આખો એમ ચોકડો મારી દીધો કે દીકરો બાપા પાસે ન માંગે તો કોની પાસે માંગે, આ રેવા દે કે ના માંગવા દે એમ. કે આપને શું કેવું, દીકરો બાપા પાસે ના માંગે કોની પાસે માંગે? ભગવાન પાસે જ માંગે ને, જરૂર પડે તો કોની પાસે માંગે? હવે મૂર્ખ ને એ પણ નથી ખબર કે આ પુણ્યના ઉદયથી બધું મળે, આ ભગવાન આપતા નથી, હતું એ બધું છોડીને ગયા, હજુ એની પાસે માંગવું એ તો મોટો અનાદર છે. મારી પાસે જે છે બધું લઈ લો, પૂરેપૂરો નગ્ન કરી દો મને, અને હજી કોઈ હજી આપો હજી આપો, તો આ થોડીક તો દયા કરો. હવે હતું એ તો આપી દીધું, હવે શું આપે? તુમ સાદાની ક્યા કોઈ હો જગ કો દે દી જગ કી નિધિયા. જગતનો જે વૈભવ હતો એ જગતને આપી દીધો. દિન રાત લૂટાયા કરતે હો સમ સમ કી અવ્રત મણિયા. સમતા રસનું પાન પોતે કરો છો, અને તમારા જેવું દાની આ જગતમાં બીજો કોઈ નથી. કારણ કે બીજા દાનવીર તો હોય, કરોડ હોય તો લાખ આપે, પણ તમે તો કરોડ તન કરોડ આપી દીધા, પતી ગયું. જે હતું એ બધું આપી દીધું, અને તોય પાછા અમે બધા તમારી પાસે હાથ જોડી હજી કઈક આપો ને. એક માન્યતા એવી છે કે ભગવાન આપ, એટલા માટે છે ને જૈનોમાં તો એવી માન્યતા કે કોઈ તમે જોયું જૈન ભિખારી જોયો, રસ્તા ઉપર જૈન હોય ને ભીખ માંગતો હોય ફૂટપાથ ઉપર કટોરો લઈ લઈને, જૈનો ભીખ માંગતા હોય એવું નહીં. બાકી બધામાં ભીખ માંગતા હોય એવું આપણે જોયું, બાકી બધા
એનું કારણ છે કારણ કે આમ ભીખ પણ નથી માંગવી પડતી. આમ જો ને તો આખા ભારત દેશમાં સમૃદ્ધ ખાધે પીધે સમૃદ્ધ એ સૌથી વધારે કોમ્યુનિટી કોઈ સારી હોય તો વેલ સેટલ જૈન. કેમ આવું? તો એનું કારણ છે કે ભગવાનની પાસે જે હતું ને આપણા ભગવાન પાસે એ બધું કાઢી કાઢીને એના શિષ્યોને ભક્તોને આપી દીધું એટલે વેલ સેટલ થઈ ગયા. અને બાકીના ભગવાનોએ શું બધું લઈ લીધું આભૂષણ ને આ તેને બધું, એટલે એના પછી માંગવું પડ્યું કારણ કે એની પાસે રહ્યું નહીં. એમ કહી કહીને ભગવાન બધું આપનારા છે એટલે ભગવાન પાસે માંગો એમ કે. એટલે ભગવાનને જે ભગવાન પાસેથી ભગવાનને એ ચડાવે છે જે ભગવાન પાસે જોતું છે, દાગીના ચડાવે છે, વૈભવ ચડાવે છે, એવું જે ભગવાન પાસેથી રિટર્ન જોતું છે. બ્રહ્મચારી પાસે જાઓ તો છોકરા થાય એમ સાધુ પાસે જાઓ. અને અનુમોદના જેને લગ્ન ન કર્યા સંસારને છોડ્યો એનો મતલબ કે આની અનુમોદના પણ જો વિકલ્પ પણ એવો ઉઠે કે આ જાઓ થઈ જશે જાઓ, આવો વિકલ્પ પણ ઉઠે કહી દે નહીં મનમાં મનમાં ઠીક છે આ સ્ત્રી આટલી દીકરા વગર દુઃખી થાય છે અને દીકરો થઈ જાય આવો ભાવ પણ જો થઈ ગયો ને ત્યાં એનું જ્ઞાની પણ ખવાઈ ગયું. સાધુ તો બહુ દૂરની વાત છે. ગુરુદેવ તો ઘણી વાર કહેતા એક બાઈ નો પતિ મરી ગયો 84 ના ચક્કર માં ગયો. અરે ગયો તો કે ભલે ગયો કે તને ધર્મ કરવાનો ટાઈમ મળ્યો. ત્યાંથી જ વાત સીધી. આ તો કે છોકરા થઈ જાય આ તમે છોકરા સંસાર વધારવામાં આશીર્વાદ આપે. આ તો કે ગયા તો ગયા પતિ ગયો જવા જો ભૂલી જાઓ નિવૃત્તિ મળી. કારણ કે અસર બીજા ધર્મની જે છે ને એની અસર થઈ ગઈ એમ. સીધી વાત છે. બહુમત હોય એ લઘુમત ઉપર હાવી થઈ જાય એટલા માટે બહુમત આ બધા હિન્દુઓનો મત જે બધો હતો ભગવાનને ચડાવવાનું મૂર્તિ શણગારવાનું આ તે બધું લઘુમત ઉપર એવું આવી થઈ ગયું. આપણે કરવા માટે મારા ભગવાને કીધું છોડો 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 આપણે તો છોડી શકતા નથી એટલે ભગવાને કીધું લો તમે થોડીક પહેરી લો ચાલો. આવા અક્ષર એવું હોય કે માનો કે એક છોકરો બીડી નથી પીતો બીજો બીડી પીવે ને તો મારા ફ્રેન્ડને ઘણી વાર કહેતો એને તું છોડી દે છોડી દે બીડી છોડી દે તો મને છોડે નહીં. પછી મને કે લે એક વાર તૂટી લે મારાથી તો છૂટી શકતી નથી તું મારા જેવો થઈ જાય એમ. તો ભગવાને આપણને કીધું છોડો 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 તો આપણે તો ભગવાન જેવા થઈ નથી શકતા. તો ભગવાનને કીધું ભગવાન તમે થોડુંક રાખવા લો અને છોડવાનું કે પાછી હવે સાધુ પણ અંગીકાર કર્યું દિગંબર સાધુ થઈ ગયા પણ કોઈ તે ચાલતી વખતે પીછી આમ ઢાંકીને રાખે. જયારે તમે લગ્ન થઈ ગયા તો ઢાંકવાની શું જરૂર? એ તમારે થોડું ધ્યાન જ ત્યાં ન જાય કે કોણ જોવાનું છે કોણ
આ તો ધ્યાન એનું, બીજાનું તો ધ્યાન ક્યારેય પડતું હોય ન પડતું, પણ આના વિચાર ત્યાં મારા મારા બરાબર આપી છી, બરાબર આડી રાખી છે કે નહીં, કોઈ છે ઘેરી ને ચાલે એ પણ, હા કે કોઈ બીજું ન, હા એક તો ઘેરી ને ચાલે, એક તો ભેગા ભેગા. ત્રિમૂર્તિ માં આમ જ્ઞાન ના ક્રમશઃ ભેદ સમજવાથી પ્રત્યેક પર્યાય ક્રમબદ્ધ થાય છે, તેનો નિર્ણય થાય છે. આ જેમ કીધું ને, પેલા અવગ્રહ થાય, પછી ઈહા થાય, પછી અવાય થાય, ધારણા થાય, મતિ જ્ઞાન થાય, પછી શ્રુત જ્ઞાન થાય, આ ક્રમ એ વાતને બતાવે છે કે પર્યાય ક્રમબદ્ધ છે, અવગ્રહ થી ડાયરેક્ટ ધારણા ન થાય, ક્રમે ક્રમે તે રીતે હોય. એમ આત્માની અનુભૂતિના જિજ્ઞાસુ જીવે આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે આકુળતા કરવી યોગ્ય નથી. આ ક્રમબદ્ધ પર્યાય જયારે કા આવશે ત્યારે થશે, પણ આળસુ બની જવાનું નથી. પાછું પર્યાયની શુદ્ધતાનો વિકાસ ક્રમશઃ થાય છે, તેથી આકુળતા વિના પોતે નિરંતર પુરુષાર્થ કરવો. મતિ જ્ઞાનના 336 ભેદ પરને જાણવા માટે ઉપયોગી બને છે. આત્માના સ્વરૂપની મહિમા બતાવવા માટે મતિ જ્ઞાનના સૂક્ષ્મ દ્રષ્ટિએ ભેદ કરીને અખંડ અભેદ જ્ઞાન તરફ લક્ષ્ય કરવાની પ્રેરણા જ્ઞાનીઓએ આપી છે. આ 336 ભેદોમાં વ્યાપીને પણ પોતે એક અખંડ અને અભેદ જ્ઞાન જે ટકીને રહે છે, એ મહિમા એની ત્યારે આવે છે જ્યારે આ ભેદોને જાણીએ અને ભેદોમાં જઈને પણ પોતે જ્ઞાન અભેદ રહ્યું એવું જાણીએ ત્યારે. એટલે ભલે ભારત દેશ જેટલા રાજ્યોમાં, જેટલા જિલ્લાઓમાં, તાલુકાઓમાં વહેંચાયેલો હોય, પણ પોતે ભારત એક રહ્યો, જેટલા ભેદો જાણ્યા, અને છેલ્લે જાણ્યું કે પોતે તો અભેદ છે, તો એની મહિમા આવે. તો એવી રીતે આ આત્માને અસંખ્ય પ્રદેશોના ભેદોમાં જાણ્યો, પણ તો એને અભેદ જાણ્યો, ખંડિત નહીં જાણ્યો, સંકોચ વિસ્તાર વાળો જાણ્યો. હાથીના શરીરમાં ગયો તો મોટો થયો, કીડીના શરીરમાં નાનો થયો, પણ તો એ પોતે આત્માનું મૂલ્ય, એની મહિમા એની એકની એક જ રહી. એ અખંડ છે, અભેદ છે, એક રૂપ છે, એ અનેક રૂપ નથી. ભલે આમ અનેક રૂપ થયું, એનું એક રૂમાલ છે હાથનો, 100 રૂપિયાનો છે, પછી વાળી દીધો અડધો, પછી એનો અડધોનો અડધો કર્યો, પછી એનો અડધો કર્યો, એનો અડધો કર્યો, તો જ્યારે આખો હતો પછી અડધો કર્યો એટલે 50 રૂપિયાનો, એનાથી અડધો કર્યો એટલે 25 રૂપિયાનો, પછી એનાથી અડધો કર્યો, એમ કરતા કરતા પછી રૂપિયાનો રૂમાલ થઈ ગયો એમ નથી. એ નાનો કરી નાખે તો પણ એ રૂપિયા 100 રૂપિયાનો જ રહે, મૂલ્ય ઘટતું નથી. આત્મા હાથીના શરીરમાંથી સમેટાઈને, સંકોચાઈને કીડીમાં પણ આવી જાય, આત્માનું મૂલ્ય નથી ઘટતું, એનું એ જ રહે છે. કારણ કે આત્મા એક રૂપ છે, અનેક ભેદોમાં વ્યાપીને એક રૂપ રહે છે, એ આ પ્રશ્નનો ઉદ્દેશ છે. હવે 268મો પ્રશ્ન છે. અનાદિ અનંત, સાદી અનંત, સાદી શાંત અને અનાદિ શાંત, એ ચાર શબ્દો છે જે જોડકારૂપ છે, એને સ્પષ્ટ કરવાના છે ઉદાહરણ સાથે. અનાદિ અનંત કોણ, સાદી અનંત કોણ, અનાદિ શાંત કોણ અને સાદી શાંત કોણ, શબ્દોના અર્થ અને દ્રષ્ટાંત આની ચર્ચા આવતી વખતે કરશે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે